हेलो हेलो चेक वन हेलो हेलो चेक वन हेलो हेलो चेक वन हेलो हेलो हेलो
હાલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. ભગવત કથા છેલ્લો દિવસ આવતીકાલે વાત કરી એમ તમારો મારો ખાલી અત્યારે બે કલાકનો સત્સંગ હોય પ્રભુ કૃપા કેને ખબર પાછા ક્યારે મળશું. અને જેટલા પાટલા યજમાનો છે એ બધા કથાના ગ્રાઉન્ડમાં હાજર રહે એવી નમ્ર વિનંતી. રાહ જોવામાં નહીં આવે, સમય આવે બે કલાક બાદ ભાગવતજીને અહીંયાથી આનંદ સાથે આપણે વિદાય આપશું. છેલ્લો સત્સંગ, છેલ્લી કથા, અને દરેક પાટલા યજમાનો છેલ્લી વાર કથાની અંદર જ્યારે આપણે હશું છેલ્લે, ત્યારે 11 વખત અહીંયાથી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરી આપના પિતૃઓના જય શ્રી કૃષ્ણ કરી અને એને અહીંયાથી વિદાય આપવામાં આવશે. તો વારે વારે સૂચના નહીં આપું, રાહ નહીં જોઉં, કથાને આપણે વિરામ તરફ લઈ જશું. સચિદાનંદ રૂપાય વિષભૂતપત્યાદ્ય હેતવે તાપત્ર વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ્ નિગમકલ્પતરોગલિતફલં સુખમુખાદિદ્રવ્યસંયુતં પીબદભાગવતરસમાલયં મુરહોરસિકભૂમિભાવુકાનાં મંગલમ ભગવાન કૃષ્ણ મંગલમ વ્રજાધિપતિ મંગલમ રાધિકાનાથમ સર્વમંગલ્યતનો હરિ. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ શ્રેયા તન્નિજાચાર્યં પ્રણામિ યદનમ ગૃહતે જંતો સર્વદુઃખાતિગોદભવે તમહં સર્વધા વંદે શ્રીમદવલ્લભનંદનમ. શ્રી ભગવાન ભેદ વ્યાસ મુનીશ્વરાય નમઃ. વ્યાસાય વિષ્ણુ રૂપાય નમો નમઃ. શ્રી શુકદેવ મુનીશ્વરાય નમો નમઃ. શ્રી રાધા મેરી સ્વામિની મેરાધા જુકો દાસ જન્મ જન્મ મોહે દેજીએ શ્રી વૃંદાવન કો વાસ. શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલેભ્યો ય નમઃ. શ્રીમદભાગવતજી ચરણકમલેભ્યો ય નમઃ. શ્રીમદવલ્લભાદિશચરણકમલેભ્યો ય નમઃ. શ્રીગુસાઈજી પરમદયાલવે નમઃ.
નમામિ યમુનામહં શકલ સિદ્ધિ હૈ તુ મુદા મુરારી પર પંકજં સ્ફુરદ મંદરેણુષ્ટકાં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણો તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ બોલો ગિરિરાજ ધરણ શ્યામ સુંદર યમુને મહારાજ કી જય શ્રીમદ ભાગવતજી ભગવાન કી જય શ્રીમદ વલ્લભાધીશ કી જય રાજા રામચંદ્ર ભગવાન કી જય વીર દાદા જશરાજ કી જય જલારામ ભવાની પિતૃ દેવ કી સોમનાથ મહાદેવ કી પ્રેમ સે બોલો જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે વેરાવલ શહેર ભગવાન સોમનાથની નગરી પ્રભુનું મોક્ષ દ્વાર એવી પાવન પતિત પાવની મોક્ષદાયિની જગત ઉધારણી કૃષ્ણ મોક્ષ ભૂમિ ઉપર ચાલતી ભગવાન સોમનાથના સાનિધ્યમાં સમગ્ર હાલાય લોહાણા મહાજન વેરાવળ દ્વારા સમૂહ પોથી માનનીય શ્રી વિક્રમભાઈ તન્ના મુકેશભાઈ રૂપારેલિયા અને એમની સમગ્ર ટીમ આવો ત્રિવેણીના કિનારે બિરાજતા શ્રી મહાપ્રભુજીના બેઠકજીને વંદન કરી અમારા પરમ ગુરુદેવ જૂનાગઢમાં પ્રભુની સેવામાં ગયેલા પૂજ્યપાદ વલ્લભ કુળભૂષણ કિશોરચંદ્રજી મહારાજ શ્રીના ચરણોમાં વંદન કરી આપ સૌના હૃદયસ્થ બિરાજતા નંદ નંદન લાલ યશોદા લાલ બ્રિજરાજ રસરાજ પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મને વંદન કરી આવો આજે છેલ્લો દિવસ આઠમો દિવસ કથાને વિરામ તરફ લઈ જતા પહેલા મારા શ્રી વલ્લભના લાડીલા રઘુવંશી સમગ્રને જાજા કરી જય શ્રી કૃષ્ણ જય જલારામ સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે બાબા હમણાં થોડી વારમાં તક્ષક નાગનું ટાણું થશે મને દંશ આપશે મારે સ્વધામ તરફ જવાનું છે મને એવો થોડો સત્સંગ કરાવો કે અનંતના માર્ગે અત્યારે છેલ્લે મારા મનમાંથી મૃત્યુનો ડર જતો રહ્યો આ ભગવત કથા છે જ્યારે જ્યારે જીવનમાં સંકટ આપત્તિ વિપત્તિઓ આવે ત્યારે આપણે પ્રભુના માર્ગ તરફ વળીએ છીએ રાજા સાંભળ પ્રભુની નિત્ય લીલાઓ કેવી કીધી છે શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ આદિ જગદગુરુ શંકરાચાર્ય કહે છે કે જીવનમાં વ્યક્તિએ રોજ ચાર કામ કરવા જોઈએ જો આપણે સત્ય સનાતન હોઈએ તો સંપ્રદાય ચાહે ગમે તે હોય પણ મૂળિયાની અંદર આપણે પંચદેવની પૂજા કરીએ છીએ વિનાયક ગુરુ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ
દુર્ગા ગણપતિ સૂર્ય નારાયણ આ બધા આપણા પંચ કાર્યો છે. શંકરાચાર્યજી કહે છે કે જીવનમાં ગીતાજીનો રોજ પાઠ કરવો છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. ભગવાનમાં ધ્યાન ધરવું જોઈએ. અને છેલ્લે કીધું આંગણે આવનાર અતિથિને દાન આપવું જોઈએ. શંકરાચાર્યજી કહે છે. હમણાં છેલ્લે આવશે કથામાં કે તમારા આંગણે જે કોઈ આવ્યું હોય ને ભાગવત કથામાં એ નિરાશ થઈને જવું ના જોઈએ. ભલે પ્રકૃતિ પ્રમાણે માણસનો સ્વભાવ હોય છે. મારા વૈષ્ણવો યાદ રાખજો, જગતમાં બધું જીતાશે પણ માણસનો સ્વભાવ નહીં જીતા, એનામાં કૂટે હોય. આમ સાવ નાનો દાખલો આપી દઉં. આપણને કહો કે એક વાગ્યાનું જમવાનું કીધું હોય ને આપણે એના ઘરે જાય તો એકના બે વાગે એટલે આપણને એમ થાય કે આને કઈ ટાઈમની પડી નથી, આ બે વાગી ગયા. કથામાં એવું થતું હોય ને આપણે લખ્યું હોય કે 7 વાગ્યા પૂરું, તો તમે 8 વાગ્યા સુધી સહન કરી શકો, 9 વાગે તો તમને એમ થાય કે જટ ઘેરે વયા જાય. ઘેરે તો રોજ બેઠા જ હોય, આવા કામ તો કોક દી જ મળે છે ને. આજે ક્યાં બપોર પછી હું હઈશ, અહીંયા આઈશ, માળિયામાં આઈશ, મારા વતનમાં. ઘણા ટાઈમે પાછો ગામમાં કથા કરીશ. એ મારે તો આજે અહીંયાથી મુંબઈ જ જવાનું હતું સીધું, પણ એ લોકોની ઈચ્છા માળિયામાં હતી એટલે હું માળિયામાં વાંચ. એ બાને મને ઘરે રહેવા મળશે 7 દિવસ મારા પરિવાર સાથે. ભગવાનના કાર્યમાં સમયને કોઈ લેવા દેવા નથી. જોજો, ભગવત કાર્યને ને સમયને કોઈ લેવા દેવા નથી. આપણું કોઈ મોટું મેજર ઓપરેશન હોય તો આપણે એમ કે 1 કલાક વધારે લેજો, નિરાતે કરજો. તો આમાં કયો ને 1 કલાક વધારે લેજો, સારું કરો. પણ એ ન સમજાય ને, આપણને ન પોસાય. લગ્ન વિધિ ની અંદર ગોર બાપા ને આપણે એમ કહીએ કે 1 કલાકમાં પતાવજો, પાર્લર વાળાને એમ કે 1 કલાક વધારે લેજો, પણ મારા જેવું કોઈ લાગવું ન જોઈએ. આ માણસની પ્રક્રિયા. એવા ભગવાન પરબ્રહ્મ પરમાત્મા દ્વારિકાધીશ કૃષ્ણ ને જરાસંઘ ના કેદમાં રહેલા રાજાઓ પત્ર લખે છે કે ભગવાન અમને આમાંથી છોડાવો. દ્વારિકાધીશ કૃષ્ણ પાંડવો પાસે પધાર્યા છે. ધર્મરાજા યુધિષ્ઠિર સહદેવ નકુલ કુંતાજી કેવા લાગ્યા? દ્વારિકાનાથ અમારે રાજસૂય યજ્ઞ કરવો છે. રાજસૂય યજ્ઞ કરવો છે. અત્યારના સમયમાં મારા વૈષ્ણવો, મારા રઘુવંશીઓ, રાજસૂય યજ્ઞ એટલે શું? તમારા આંગણે ભાગવત કથા થાય અને તમે રાજસૂય યજ્ઞ કહી શકો. પેલી વાત તો એ આવે, કોઈ પણ ધર્મનું કાર્ય કરો 5 વર્ષ મોડું કરજો, પણ ઉદાર મને કરજો. ગુલાબના હારના તમે લેવા જાઓ ને એમ કે આના 200 રૂપિયા, એટલે આપણે એમ કે ગલગોટા નો દઈ દે 20 રૂપિયા વાળો. આપણા માટે 5,500 ની લેવા જાવી, માતાજીને ચુંદડી ઓઢાડવી તો એ 30 રૂપિયા વાળી ઓઢાડે. મેં કીધું એમ ઘરમાં બાસમતી ચોખા ખાવાને ગોર બાપા થાપન માટે માગે તો જાડા દેવા. પાછા તમે એમ કહો કે આ તો વેચવા વાળા દીધા હોય ને, અમને થોડી ખબર હોય. 2 સોપારી ઓછી લેજો, પણ 1 લેજો સારી લેજો. 2 સ્થાપન ઓછા લેજો, પણ સારા દેજો. જો મારે લેવા નથી આવું, 28 જણા તમારા માટે રોજ મહેનત કરે છે. આજ કથા તમે નક્કી કરો છો, ઘરે કરો તો આટલા પૈસામાં રાંદલ કથા ન થાય. એક કાર્ય કરો પણ સારું કરજો. ધર્મ રાજા આવીને કેવા લાગ્યા? દ્વારિકાનાથ મારે રાજસૂય યજ્ઞ કરવો છે. પ્રભુ કહે તમારી પાસે દ્રવ્ય પૈસા છે ખરા? ના મારા. તો કે રાજા રજવાડાને હરાવીને આવો. અર્જુન આવી ગયો,
ઉદાસ મને પાછો વેડો કહે મારા ભાગમાં જરા સંગ આવ્યો. દ્વારિકાધીશ કૃષ્ણ ભીમને લઈ અર્જુનને લઈ જરાસંઘના આંગણે મગધ દેશમાં આવ્યા છે. છેલ્લો પાપી રાજા છે, એને ભગવાનને મારવો છે. જરાસંઘ જુઓ, રાક્ષસ હોવા છતાં આંગણે આવનારને મોઢે માયગા દાન આપે છે. બલિ રાજા દૈત્ય હોવા છતાં આંગણે આવનારને મોઢે માયગા દાન આપે. પેલા વેલા જરાસંઘ આવી કેવા લાગ્યો અર્જુન ને બ્રાહ્મણ ના રૂપમાં, મારા દાનમાં શું આપું? અનહ વસ્ત્ર અલંકાર આભૂષણ, અન આપું, વસ્ત્ર આપું, અલંકાર આપું, આભૂષણ આપું. અર્જુન કે મારે ન જ જોતું, આગળ ઉભા પ્રભુ ને પૂછો. જો દ્વારિકા નાથ સોનાની નગરીના રાજા આજે માંગવા આવ્યા, ઠાકોરજી પાસે આવીને જરાસંઘ કેવા લાગ્યો, મારા તમને દાનમાં શું આપો? દ્વારિકા નાથ કેવા લાગ્યા, મારે કઈ નથી જોતું, આ જાડુ તગડા જેવું શરીર છે એને પૂછ, અમારી ભેગો બ્રાહ્મણ છે. એની પાસે જઈ ભીમ પાસે આવીને જરાસંઘ પૂછે, અનાજ આપું? ભીમ જવાબ આપે કે તારા ધન ભંડાર ના કોઠારમાં એટલું અનાજ નથી કે ભીમ ને ઓટકાર લાવી દે. અલંકાર ભૂષણ વૈજંતી માલાઓ ધરાવું, માલા પણ મારા પ્રભુને સારી લાગે. ભીમ કહે તો તને આપું શું? અરે રાજા, ઘણા સમય ત્યાં કોઈ બાંધવા વાળો નથી જઈ ગયો, મારે યુદ્ધ કરવું છે. દ્વંદયુધ મોહે દાન મે દે રે, મારે તારી યારે ઝઘડો કરવો છે. જો જેને તમારી યારે બાંધવું હોય ને આખા દિવસમાં ગમે એમ કરીને તમારી યારે ઝઘડો કરી લે. સરળ સ્વભાવ મને કુટી લાય, સરળ સ્વભાવ રાખો, જીવનમાં કઠિન છે. અને જયારે જયારે ક્રોધ આવે ને ત્યારે તમારી જીવનની પરિસ્થિતિ બદલાઈ જાય છે, ચહેરો મોહલો. આનંદમાં હસતા હોય તો દુઃખ આવે તો મોઢું ચડાવીને બેસી જાય. ભગવાને મોઢું ચડાવીને બેસવા માટે નથી મોકલા, કાઢી નાખજો મનમાંથી. ઘરમાં હવારે ઉઠો ને તો હસતા હસતા ઉઠજો, આ તો આપણો દી બગાડીએ ને આખા પાડોશનો ઘરના નહીં બગાડીએ. મારે યુદ્ધ કરવું છે, તારી હારે ઝઘડો કરવો છે. અને ભીમની સામે જરાસંઘ સમજી ગયો, મારો કાળ મારા નગરમાં આવી ગયો છે. અને આ બીજું ઉભું કોઈ નહીં, જય જય દ્વારિકા નાથ મમ દયાલ લાલ લાલ નાથ, આ તો મારા પ્રભુ ઉભા છે. જરાસંઘ આવી દ્વારિકાધીશ કૃષ્ણને કહે, બાબા અહમ ધન્યોષ્યમસી, હું ધન્ય બહેનો છું. શું કામ ધન્ય બહેનો છો? તો કે જગત જેની પાસે સવારે ઉઠીને ભીખ માગે પોતા માટે માગે છે, હુનાની નગરીનો રાજા કૃષ્ણ મારા આંગણે માગવા ઉભો છે. અને મહારાજ મારા બે કામ સત્ય થશે. બોલે શું, ગમે એટલું ખરાબ કર્યું પણ જયારે મરતો હોઈશ ને લોકો તમને બોલાવી બોલાવી થાકી જાય તોય તમે ન જાઓ, અને હું જયારે મરતો હોઈશ ત્યારે મારા દ્વારિકા ઋષિની ઝાંખી કરતા કરતા મરીશ. મારા
સરકારે છેલ્લે ભગવાન પાસે એ માગજો, એક શ્રાદ્ધ વિધિ નો મંત્ર આવે, અસિત વરણ મધ્ય પંચકોશી મહત ફલ આવે ને વરત, અસિત વરણ મધ્ય પંચકોશી મહત અમારા મરણ કાંડ છે. જો સાયન્સ પણ આને કબૂલ કરે, અને મેં તો વારે વારે કીધું છે વ્યાસપીઠેથી કે હું અભણ માણસ છું, ભણવાના ઉંમરમાં હું રઘુવંશી લોહાણા સમાજમાં 5 વર્ષની ઉંમરથી માળિયામાં સગાઈઓ કરવા જતો. એમાં ઘણી આયા દીકરીઓ એવી છે કે જેને મેં આજે વર્ષો પહેલા પરણાવેલી છે, એ બધી ભાગ્યશાળી થઈ ગઈ, હવે તો બહુ જૂજ ક્યાંક જાઉ છું. આ જાઉં છું ખરા, પણ નિયમમાં બાંધછોડ ન હાલે મારી, મારી જ્યાં હાજરી હોય ત્યાં વિધિમાં. તમારી તો સલાહ એ કઈ હાલે જ નહીં. માણસના શરીરની અંદર જીવ નાળિયા દ્વારા આવે, નાળિયું હોય ને એના દ્વારા જીવ આવે. પછી 9 મહિના આપણે જઈમાં નથી, કઈ ખાધું પીધું નથી, મોઢું ખુલ્લું નથી, આંખ ખુલ્લી નથી, તો એ દુઃખ અત્યારે પડ્યું જ આપણને 1% ઈ માયલું. તો ઓલું 9 મહિના સહન કર્યું, તો અત્યારે 9 દિવસ સહન ન કરી શકીએ આપણે. રામ જેવી વ્યક્તિ 14 વર્ષ રઘુવંશીને બતાવ્યું કે હું વનમાં ગયો, તો તારી માથે 4 મહિના દુઃખ પડે તો તું 4 મહિના તો સહન કર, 4 વર્ષની વાત નથી, પણ જ્યાં 8 થી દુઃખ પડે ને જ્યાં ત્યાં મંડીએ જોવરાવા જા. આ અંધશ્રદ્ધા છે, મનમાંથી કાઢજો મારા વૈષ્ણવ. હા, હું કઈ કઈ ને થાકી જાઉં છું, અને કદાચ કોઈના શરીરમાં દેવી દેવતાઓ આવતા હોય તો એનો કોઈ વિરોધ નથી, પિતૃ આવતા હોય એનો કોઈ વિરોધ નથી મારો, પણ જેને આવતા હોય ને એને એમ જ કેવું કે પૂગી ગયું. મારા બ્રાહ્મણોને કહું છું, ભૂદેવ ઓટલા બેઠા એને, કે ક્યાંય વિધિ કરાવવા જાઓ તેવી શરતમાં નહીં આવતા કે અમે તમને જવાબ લઈ દે, ના જ પાડી દેવી. અને બહુ એમ કહી તો કે તો એ પૂગી ગયું બોલે તો તું જાણ, ને ન પૂગી ગયું બોલે તો તું જાણ, અમારે કઈ લેવા દેવા નહીં, થાળીઓ ખખડાવી જ નહીં. આમાં બેઠેલો જીવ એક જ રહી છે આ ખોડિયામાં, બીજું કઈ આવતું કદાચ આવે તો પછી પગે લાગી લેવું, એના પારખાય નહીં. આ તો હમણાં એક જગ્યાએ હવન હતો, તેમ કીધું અડધો પૂગ્યો ને અડધો ન પૂગ્યો, તો માનવું કયું બીડું હોય કે બપોર સુધીનું. પછી મને જોયો તો કદરત કહી દીધું કે હવે પૂગી ગયું, એ કે આગળી પ્રશ્નોની વણઝાર કરશે. હા, માતાજી તેડા હોય તો ગોયણી પૂગી જ જાય, આપણે હાંજ સુધી મુંજાવાય નહીં, ઘોડો ખૂંદે ત્યાં સુધી કે પૂગી જાય કે નહીં, પૂગી જ જાય તો જ ચૈણાના તપેલા ખાલી થાય. બિલકુલ, મારા સમાજને મારા રઘુવંશીઓને એક સારસ્વત તરીકે કેવું છે કે શ્રદ્ધા રાખજો જીવનમાં, અંધશ્રદ્ધા નહીં. અને જે કંઈ તમારા ને મારા જીવનમાં બને છે એ આપણા કર્મ આધારિત છે, આપણા ભાગ્ય આધારિત છે. યુદ્ધ કરે છે ભીમ અને જરાસંઘ, ભીમ ભગવાન સામે જોવે કે ભગવાન આ છેલ્લો પાપી રાજા છે, અને મારવો કેમ? અહીંયા રાજસૂય યજ્ઞની કથા 5 પ્રકારના બળ બતાડે છે તમારા મારા જીવનમાં. પેલા કીધું શાસ્ત્રની અંદર સંસ્કૃતમાં પિંડ બળ જોઈએ, પિંડ બળ. પિંડ એટલે શું? ઓલા ગોડીંડા મૂકીએ નહીં, એ તો શાસ્ત્ર પ્રમાણે મૂકવા પડે. સાચો પિંડ કયો? શરીર રૂપી પિંડ. કપિલ નારાયણ એમ કહે કે માના ગર્ભની અંદર જીવ આચરે ને, ત્યારે પહેલા દિવસે એ નાળિયા વાટે જે ગર્ભ ધારણમાં કરે, એ એક બાજરાના દાણા જેવડું બી હોય, એ પિંડ છે. પછી માટીનું શરીર જે ભગવાને પંચમહાદેવ ભૂતનું બતાવ્યું, અગ્નિ જલ વાયુ પૃથ્વી, જેમ આ ધરતી આકાશ આ બધું 5 પ્રકારે વિટાયેલું છે, એમ શરીરને 5 વસ્તુ જોઈએ, અગ્નિ જલ વાયુ પૃથ્વી અન્ન. જલ જોઈએ,
એમ છેલ્લે મરીએ ત્યારે આ શરીર રૂપી પિંડ શ્રી વલ્લભ કહે છે, મારા મહાપ્રભુજી કહે છે કે વ્યક્તિ પોતે જ પોતાના પિંડ નું દાન કરે છે. પિંડ બળ, શારીરિક તંદુરસ્તી જીવનમાં જેને હશે એ જ વ્યક્તિ કઈક કરી શકશે. એટલે પૈસા કરતા ભગવાન પાસે શરીરનું સુખ માંગજો. અત્યારે તો ખાસ આ કેમિકલ વાળા પદાર્થો ખાય છે, એમાં ઘરમાં દૂધ પીવું નથી ગમતું, સિક્સ ફ્લેવર પ્યાલીઓ પીવી બહુ ગમે છે, સરવાળે પગ દુખે છે. તમારા બાળકને માખણ નથી ગમતું ખાવું, રોટલા નથી ગમતા, ઈહો વરણનો થાય અત્યારે. ને બગાડે છે, મમ્મી જાલે 10 રૂપિયા પડી કુલી આવીને ખાઈ લે. હું તો એમ જ કહું, જેની મમ્મી ઘરમાં રસોઈ કરવામાં આળસુ હોય એના છોકરા મેગી ખાય. પાડોન તાલીઓ તો હવે હાચી મારી દીકરીઓ કહું બધી. અને એક બાપ તરીકે ઠપકો નથી આપતો મારી દીકરીઓ, સારસદ ગોર છે ને લોહાણા જ્ઞાતિના બાપ કહેવાય, તમારા બાપ તરીકે હું તમને ઠપકો નથી આપતો, મારા મારી દીકરીઓને સાચી શિખામણ આપું છું. એને ભાખરી ખવડાવો, એને થેપલા ખવડાવો, જેથી કરીને તમારું બાળક તંદુરસ્ત બનશે. પિંડ બળ. બીજું કહે છે પીઠ બળ સંસ્કૃતમાં. તમારા જીવનમાં આગળ આવવા માટે યોગ્ય વ્યક્તિનો ટેકો જોઈએ. એકલી વ્યક્તિ આગળ ના આવી. તમે કહો કેતનભાઈ ની કથામાં બહુ મજા આવી, કાલે બધાએ કીધું કે ધાયરા કરતા વધારે આનંદ કરાયો, અને આવતે વર્ષે તો કદાચ પોથી લખી લખીને થાકી જશે આ લોકો, આટલી પોથીઓ થવાની છે. અને મેં કીધું એમ જેટલાય નથી લખાવી ને એને એમ હોય કે પાટલામાં શું હોય, પણ પાટલા પાટલાય કરાવવામાં ફરક હોય, શાસ્ત્રીજીમાં કરવામાં આયોજનમાં. એ બધા અફસોસ કરતા હતા. કાલે રાત્રે કેટલા વાગ્યા સુધી મારે બેસવાનું ચાલ્યું, બધા કે અમે લખાવી દીધી હોત ને તો સારું હતું. જીવનમાં તમે એમ કહો કેતનભાઈ આનંદ કરાવે, પણ આ બધા ન હોય તો મારું એકલાથી શું થાય. જો અડધા જણા નીકળી ગયા, હું જઈશ તો પોથી યાત્રાની તૈયારી હશે ને 4 વાગે. પીઠબળ. કોઈ યોગ્ય વ્યક્તિ પુરુષ જયારે આગળ આવે ને ત્યારે એની પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય છે એના ઘરમાં. મેં આગળ કીધું કે તમે રામને ઓળખો પણ સીતાજી ન હોય તો રામનું શું થાય, જલારામને ઓળખીએ પણ વીરબાઈમાં ન હોય તો. બાપા તો જમાડતા, બાકી રોટલા કોણ બનાવતું. કૃષ્ણને ઓળખીએ પણ રાધાજી. ક્યાંક તમારા જીવનમાં તમારી પત્નીનો હાથ હોય છે, ક્યાંક તમે આગળ આવો એમાં તમારી બેનનો હાથ હોય છે, ક્યાંક તમે આગળ આવો એમાં તમારી દીકરીના આશીર્વાદ હોય છે, ક્યાંક તમને જન્મ આપનારી તમારી માના આશીર્વાદ હોય છે. જે મેઇન વ્યક્તિ ઘરમાં કામ કરતો હોય ને એને અભિમાન ના કરાય કે આ બધું મારાથી થાય છે. આ જે મેઇન હોય ને એને તો બહુ અભિમાન નહીં, સરળ બની જાઓ જીવન. હજી મારે ક્યારેક બને છે માળિયા હોય તો મારા ગામમાં, હું શું અવડી અવડી કથા કરતો હોય તો કોઈ આવીને મારે રઘુવંશી દીકરો માળિયા હોય મને કે કાલ સત્યનારાયણની કથા કરવી તો મારાથી ના પડાય, કરું જ. એ મારી ફરજ છે સારસદ તરીકેની. આની વસ્તુ જુદી છે. પ્રજ્ઞા બળ ત્રીજું કહે છે. જે વ્યક્તિમાં બુદ્ધિ હોય ને એ જ સફળતાના માર્ગે આગળ વધી શકે છે. અને એ બુદ્ધિ કેવી? દુર્બુદ્ધિ નહીં, બીજાનું કરી નાખવાની બુદ્ધિ નહીં. છેલ્લે કીધું પુણ્ય બળ. તમારી 7 પેઢીના પુણ્ય ભેગા થાય તો જ તમારા હાથે ભાગવત જેવી કથા થાય છે, બાકી નથી. આમ કંકુવાળી આંગળી કરીને ભાગવતજીને અડાડવી, કોઈના કપાળમાં અડાડવી સહેલી વાત નથી. અમારે તમારે સવારે પૂજા થતી હશે, ભરતભાઈ ને અમારા બ્રાહ્મણો બોલતા હશે, સ્વસ્તિ ના ઇન્દ્રો રુધિર સ્વાહા. બ્રાહ્મણ તમારા ઘરે આવ્યા, સારું કરવા આવ્યા,
તમે કોઈનું ખરાબ કરો તો એ શરૂઆત તમારાથી થાય, કોઈનું સારું કરો તો એ શરૂઆત તમારાથી થાય. અમારે તમારું સારું કરવું હોય તો પેલા વેલી કંકુવાળી આંગળી અમારી થાય. અમારા મેહુલભાઈ બહુ સરસ બોલે, કપાળમાં ચોખા ચોટાડે તો ચોખા તમને પૂજામાં બેસો એટલે તરત બતાડે કે જેમ હું ડાઘ વગરનો છું એમ તું ચોખ્ખો થઈ દેશ. ભીમ સામે જરાસંઘ જોવે છે અને જરાસંઘ મારા દ્વારિકાધીશ સામે જોવે, ભગવાન આને મારવો કેમ? અને ઠાકોરજી નીચા નહીમાં પીપળાનું પાંદડું લીધું છે, બે ટુકડા કર્યા. ભીમ સમજી ગયો કે જરાસંઘના બે ટુકડા કરવાના છે. ગદા મારી નીચે પછાડ્યો, પગ ચીરી નાખ્યા, એક ટુકડો આ બાજુ ફેંક્યો, એક આ બાજુ ફેંક્યો, હાથ ખંખેરી મારા ભગવાન પાસે આવે, પ્રભુને કહે મહારાજ મારી નાખો. ઠાકોરજી કહે પાછળ જો, પાછળ જો. તો ધીમે ધીમે ટુકડા દળતા દળતા ભેગા થયા. મૃતાદ્યા જીવસન જીવના, મરેલો જરાસંઘ જીવતો થયો. ભીમ કે હારું હારું બધું અર્જુન ને બતાડો ને મહા મારા ભંગાવો. ઠાકોરજી કે તું ઉતાવળો બહુ છો. જો ઘણા ઇન્ટે હોય આપણે એમ કેમ કે હજી ઓલું કરવા જતા તો એ ધોળીને વયો ગયો, પણ સાંભળે તો ખરા હું કરવા જાઉં. પાછા યુદ્ધનો પ્રારંભ થયો. ભગવાને એ યત્ર હ પત્ર તત્ર વિકત્ર જન યત્ર ગૃહયે, ભગવાને બે ટુકડા કર્યા. ભીમ આવ્યો જરાસંઘને પછાડે, બે કટકા કરે. હવે શું કરે ભગવાન? ચારે તરફથી પીપળાના પાંદડા રજ ધૂળ લઈ એક શિવજી મહારાજ નું જ્યોતિર્લિંગ બતાવે. આ તરફથી એક ટુકડો દળે, આ તરફથી ટુકડો દળે. ભીમ વચમાં બેસી ગયો. માટીનું જ્યોતિર્લિંગ બનાવવા જાય ને પરિણામ શું આવે? હાલો હવે કલા અને ભલે દાદા પ્રગટ થયા હરિ અને હર. અને પછી રાજસૂય યજ્ઞ ભગવાન કરા.
દ્રૌપદી કહે આંધળાના તો આંધળા જ હોય ને, જો મહાભારત થયું છે. ભગવાને રાજસ્વી યજ્ઞ પૂર્ણ કરાયો. દંતવક્ર, વિદુર, સાલવ રાજાઓ આ બધાનો પ્રભુએ સંહાર કર્યો છે. છેલ્લે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે કે તારી શું ઈચ્છા છે? મહારાજ, એક મારે ભગવાનના મિત્રની કથા સાંભળવી છે. આપે કાલે કીધું કે સાંદિપની આશ્રમ ઉજ્જૈનની અંદર 73 બેઠક જી, જે ગયા હશે એને ખબર હશે, મહાકાળ. સાચો સાંદિપની આશ્રમ ત્યાં છે, શ્રી વલ્લભના બેઠક જી છે. ત્યાંથી ઓમકાર મમલેશ્વર જવા, માં નર્મદાજીની પરિક્રમા. આજે કેટલા વર્ષો થયા દાદા ગુરુ, તમે ફેસબુકમાં જોજો, નાના નાના કટકા આવશે, દિગંબર છે. સાયન્સ પણ એનું બધું ચેકઅપ કરી ગયું છે. આવી દાદા ગુરુ આજે કેટલા વર્ષો ત્યાં ખાલી નર્મદાનું જલ પીને પરિક્રમા કરે છે, ખાલી જલ, કોઈ જાતનું અનાજ નહીં, અને એવી તંદુરસ્ત. અને અહીંયા બધું જમીને શ્રી કૃષ્ણ શરણમમાં નથી નીકળતું. અને તોય એમ કે ભગવાન તો આવશે ને વૈકુંઠમાં લેવા, શું આવે? આપણે એમ નથી કહેતા કે ખોટા કામ કર્યા હોય તો આપણે ક્યાંય નીકળી ન હગીએ. અહીંયા જો અત્યારના સમયમાં કંઈક ખોટું કરો ને બહાર નીકળી ન હગો, તો અહીંથી આ ખોડિયાએ કેટલું ખોટું કર્યું, ઓની સામે ઊભી હગવાના છીએ ખરા? બધા આવી જાય એમાં, કયો મોઢું લઈને એની સામે જાહું ઉપર? કઈક વિચારજો જીવનમાં, આખા દિવસમાં કઈ ના થાય તો કઈ નહીં, પણ આત્માને કેજો કઈક બોલે. મારી કોઈ એવી ઈચ્છા નથી, તમે બધા એવા ડાયા નથી કે અહીંથી મારી ભેગા બધી કથામાં મંડો ફરવાનો, હું લઈ ન જાઉં. વળી તમારા જેવી મારી દશા થઈ જાય તો ક્યાં જાઉં? એક મિત્ર સુદામા, જો તમારી બેન દીકરી સાસરે હોય ને ગરીબ હોય ને એને તમારી પાસે માગવું પડે તો ધિક્કાર છે તમારા પૈસાને. તમારા મા બાપ ને કોક પાસે માગવું પડે તો ધિક્કાર છે, પૈસા નહીં, રાખ છે તમારા ઘરમાં, યાદ કરજો. તમારા પિતાજી ગુજરી ગયા હોય ને તમારા ફૈબા હયાત હોય ને ફૈબારે તમે વ્યવહાર ન રાખો તો તમારી જિંદગીને ધિક્કાર છે. તમારા મિત્રને જો તમારી પાસે જીવનમાં માગવું પડે તો એ મિત્રતાને અધિકાર છે. અને કોઈ ગરીબને મદદ કરો ત્યારે જાહેરમાં ના કહેતા કે મેં આને આટલી મદદ કરી છો, હા એ યાદ રાખજો. જાહેરમાં કોઈ દિવસ કોઈને મદદ કર્યા પછી બોલતા નહીં, એમાંય કોઈની દીકરી પરણાવવામાં મદદ કરી હોય તો સાવ ન બોલતા. ભાઈ રઘુવંશી વાળા છોકરા એક કઈક આગળ મુકાવી દેજે, એટલે એ લોકો પૌવા મૂકવા માટે અહીંયા ન આવે, સ્ટેજ હલે છે પરીક્ષા કલાક છે, છેલ્લે ધરાવજો. હજી સુદામાજી તો શરૂઆત થાય છે. મિત્ર સુદામા જુઓ, વાહ દાદા આગમ વાણી છે તારી, પણ પાકું આવરામાં હગાઈ કરાવી દેવીશ, ત્યાં બહુ સરસ કામ કરે. એ મારા ગણપતિ છે, મહારાજ જેની દુબળી કાયા છે, દેહ જીર્ણ થયો, પત્ની સુશીલા, નાના નાના બાળકો, પોરબંદર નગરી, ઘણા લોકો અમારા આ કથાને બહુ કરુણતામાં લઈ જાય છે, પણ હું નહીં લઈ જાઉં. ભલે જે સુદામાજીની કથાને કરુણતામાં કહેતા હોય એને મુબારક છે, પણ હું નથી કહેતો. શું કામ? હું પણ બ્રાહ્મણ છું, સુદામાજી પણ બ્રાહ્મણ છે,
પણ જે ભગવાને બ્રાહ્મણ અમારું ગૌરવ સુદામાજીને આપ્યું એવું હજી સુધી કોઈને આપ્યું નથી. હમણાં જોજો થોડી વાર પછી શાસ્ત્ર ના પાડે, કોઈની મજાક ના ઉડાડે, એમાં ગરીબાઈ ની તો ખાસ નહીં. અને હું તો ત્યાં સુધી કહું, બ્રાહ્મણ કોઈ દી ગરીબ જ ના હોય. જેની પાસે વેદ હોય, જેની પાસે કામ કરવાની તાકાત હોય, જેની પાસે આવડત હોય, કોઈ દી ગરીબ ન હોય. પછી અમે હોઈએ કે તમે, શાસ્ત્રમાં કીધું છે કે મહેનત કરશો તો મળશે, વગર મહેનત નું તમારા ઘરમાં પચશે નહીં પસીનાની કમાણી. એમાં નાની વ્યક્તિ તમારા આંગણે કામ કરવા આવે તો એનો પસીનો ન સુકાય તો તમારે એને પૈસા આપી દેવા જોઈએ, શાસ્ત્ર કહે. સુદામાજી પોરબંદરમાં નીકળે છે પણ વ્યક્તિ જોઈને ભિક્ષા આપવામાં આવે છે. આજે જમેલાને સૌ જમાડે છે, ભૂખિયાને કોઈ પૂછતું નથી. આપણે આગ્રહ નથી કરતા પણ એ આગ્રહના થોડાક બે લાડુ બચાવીને વેરાવળની બહાર નીકળે, ઝૂંપડામાં એના મા બાપ કામ કરવા ગયા હોય, છોકરા એકલા બેઠા હોય, એને ખવડાવો તો આશીર્વાદ કેવા મળે. પણ નહીં, અમારા મેહુલભાઈ કઈ અતરને નીચોવીને ફૂલની દશાને કોણ પૂછે. હાથમાં લાકડી લઈ ઘરે આવ્યા. પત્ની સુશીલા કે નાથ તમારો મિત્ર કોણ, તો કે દ્વારિકા દેશ કૃષ્ણ સોનાની નગરી નો અધિપતિ. દ્વારિકા જાવ એની પાસેથી કઈક માગી આવો. જો અહીંયા વૈષ્ણવતા નું દર્શન કરાવે છે, સુદામાજી માગે નહી, માગ્યું પણ નથી. અને માગી લીધું હોત તો આજે એની કથા ન થાય. બાળકો ભૂખા ટળવળે છે, એક વાર દ્વારિકા જઈ ભગવાન પાસેથી કઈક માંગી આવો, મિત્ર પાસેથી. દેવી જાવ તો ખરા, પણ એ મારો મિત્ર એવો છે કે હું જઈશ એટલે મને મારી દશાનું નહીં પૂછે, પણ એમ પૂછશે કે મારા ભાભીએ મારા માટે શું પ્રસાદ મોકલાવ્યો છે. જેમ મારી પાતર માંથી જમી જતો એ મને શું આપે. અને મેં આગળ કીધું, જે કાંઈ કરો છો ઈશ્વર જોવે છે. તમારા ઘરના સગા વાલા તમને ન જોતા હોય તો કાંઈ નહીં, પણ તમે જે ખોટું કરો છો એ મારો ભગવાન તો જોવે જ છે. એક બાળક 11 વર્ષ રહ્યો, એના દાદાએ કીધું ભાંગી નાખને, કઈક ખાઈ લે, હું બધાને કહીશ કે તું 11 વર્ષ રહ્યો. એ બાળકે એટલું કીધું કે આપણી વૈષ્ણવતા જો હોય ને તો 12 વાળાને ખબર નહીં પડે કે મેં ભાંગી નાખીને જમી લીધું, પણ મારા જેના માટે 11 વર્ષ રહ્યો એ ઠાકોરજીને તો ખબર પડી જાય ને કે આને ભાંગી નાખી. બાળકો ભૂખા હોય અને ભગવાનને ધરવા માટે તાંદુલ આપે ખરા. અને મારી તો વિચારધારા ક્રાંતિકારી છે, યજ્ઞ હોમ હવન પૂજા પાઠ જપ બધું કરવું જ જોઈએ અને કરજો જ. મેં કીધું એમ નવા મકાનમાં વાસ્તુ જ કરવું જોઈએ, રાંધલ કથા કરીને રેવા વયા જાવ તો ન ચાલે. સારા વિદ્વાન બ્રાહ્મણને બોલાવી 5 ભૂદેવોને બેસાડી 50 લાખનો ફ્લેટ કે બંગલો બનાવો તો 5,000-10,000 દક્ષિણા લઈ સારા ભૂદેવને બોલાવો, સારી ગ્રહ શાંતિ કરાવો. કારણ કે વિધિથી તમને શાંતિ મળશે ત્યાં તો, એ તો કરવું નથી. આટલા બધા પૈસા થોડા હોય તરત એમ કહી દો દક્ષિણા. સારી વસ્તુ સારી વ્યક્તિને સારા વ્યક્તિના હાથે કરાવ. જો અહીંયા જુઓ પુષ્ટિ માર્ગમાં કીધું કે પોતા માટે ન રાખે ને ભગવાનને રાજી કરે એનું નામ વૈષ્ણવ. તો હવે બાળકોને નથી ખવડાવતા, ની તાંદુલ પવા એક માટલીમાંથી કાઢી કપડામાં બાંધી 7 ગાંઠ વાળી સુદામાજી એક કમરમાં ભરાઈ હોય દેવી રાધે ગોવિંદ, આ મારા પ્રભુને બહુ પ્રસાદ ભાવ. હવે અહીંયાથી નક્કી કરો કે ભગવાન પાસે લેવા જાય કે દેવા જાય. કમરમાં પોટલી ભરાવી, હાથમાં લાકડી લીધી, ધીમા ધીમા ડગલા છે સુદામાજી. મનમાં એક જ આનંદ છે, એક જ ઉત્સાહ છે
કે આ બાને મને મારા પ્રભુની ઝાંખી થશે, દર્શન થશે, છે બનાવ્યા છે તો બોલાવો, હાલો છેલ્લી ઝાંખી કરાવી દો, મને એમ થાય સુદામાજી ગયાજી. હાથમાં લાકડી, દેહ જીર્ણ છે, મનમાં એક જ આનંદ છે કે મારે મારા દ્વારિકાધીશ કૃષ્ણ ને આબાને મળવા મળશે. કમરમાં પોટલી ભરાવી, બાળકો સામા ઉભા છે. પત્ની સુશીલા કે ના જાઓ, જઈને કઈક માંગજો એની પાસે. હાથમાં લાકડી લઈ સુદામાજી ધીમે ધીમે બધાને મળી નીકળ્યા છે. આવો ધર્મની યાત્રા સુદામાજી ને કરાવીએ, શું કરીએ. વિશ્વે છો સકલ વિશ્વતણા વિધાતા, દાતા તમે સકલ મંગલ શાંતિ દાતા, માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સ્રષ્ટાંગનાથ કરું તમને પ્રણામ. દ્વારિકાની ભૂમિને દંડવત પ્રણામ કરે છે. દ્વાર ખડો દ્વિજ દુર્બલ એક, રહ્યો ચકસો વસુધા અભિરાસા, પૂછત દીન દયાલ કો ધામ, બતાવત આપનો નામ સુદામા. એવા સુદામાજી લાકડી લઈ નીકળ્યા, ડગલે ડગલે શ્રી કૃષ્ણ શરણમમાં બોલે, શ્યામા મળે ને પૂછે છે, રાધે ગોવિંદ, મારા કૃષ્ણની દ્વારિકા ક્યાં આવી, મારા પ્રભુ ક્યાં બિરાજે, એક વાર બતાવો મારા કૃષ્ણની દ્વારિકા ક્યાં છે. એવા સુદામાજી આવે, હાલો સુદામાજી બતાવો મારા પ્રભુની દ્વારિકા ક્યાં આવી. રાધે ગોવિંદ, મને મારા ભગવાન બતાડો. ધીમા ડગલા, ચરણ ઉઘાડા, મારા પ્રભુ ક્યાં. જે માર્ગે સુદામાજી નીકળ્યા છે, પગમાં કાંટો લાગ્યો છે, લોહીની ધારાઓ નીકળી ગઈ, અને ભગવાન જયારે દ્વારિકા ના સ્નાન કરવા પધાર્યા, રુક્ષ્મણીજી જલનું સિંચન કરે, ચરણ ધોવે. રુક્ષ્મણી કહે, નાથ તમે ક્યાંય બહાર નથી ગયા તો કાંટો શું કામ લાગ્યો. મારા પ્રભુ કઈ જવાબ ના આપે, આને સુદામાજી આગળ વહેતા. લાકડી કે હાથમાં પણ મનમાં આનંદ શેનો. મારા
તારા પરમાનંદ ને મળવા નીકળો. જીતો દારિદ્રતાથી પીડાય છે, જીતો દારિદ્રતાથી પીડાય છે રે સુદામાજી દ્વારિકા. બતાવો મારા કૃષ્ણ ની દ્વારિકા ક્યાં આવી? રાધે ગોવિંદ, મારા પ્રભુ ક્યાં બિરાજ? એવા સુદામાજી દ્વારિકા ગોતે, ચરણમાંથી લોહી નીકળે. આવો આપણે દ્વારિકા નો દરબાર બનાવીએ વેરાવલ લોહાણા માજન આંગણે. પેલા વેલા બે દ્વાર પાડ આવે. સુદામાજી વાકા વાકા ધીમે ધીમે હાલતા હાલતા શરીરમાં થાકને મહેસૂસ કરતા દ્વારિકા તરફ આગળ વધે. આવો આપણા સભા મંડપમાં હવે ભગવાન કૃષ્ણ ને રુક્ષ્મણી ને બોલાવીએ. આવો ભગવાન કૃષ્ણ ને રુક્ષ્મણી સભા મંડપ માં આવો. હે આખે હરે કૃષ્ણ રામ સ્વાગત કરીએ. અદભુત જાગી છેલ્લો દિવસ વેરાવળ હલાઈ લોહાણા માધ્યમ ના આંગણે. હમણાં થોડી વાર માં કથા વિરામ પામશે. જય 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 દ્વારિકા દેવી મન માયા લગાડી પરવાલા. દિવસે ચાલી દ્વારિકા ના દરવાજા તરફ આવે. દ્વારપાળો કહે, બ્રાહ્મણ શું જોઈએ?
સુદામાજી કે કઈ લેવા નહીં, મારા મિત્ર ને મળવા આવ્યો છે. તો દ્વાર પાડો હસવા લાગ્યા, મસ્કરી કરવા લાગ્યા. તમારો મિત્ર કોણ? દ્વારિકાનાથ. આ કૃષ્ણ તમારા રાજા મારા મિત્ર છે. તાતો બ્રાહ્મણો બ્રાહ્મણ ને જોઈ દ્વાર પાડો વધારે હસવા લાગ્યા. તારા જેવા ના મારા ભગવાન મિત્ર ન હોય તમારા જેવા. બ્રાહ્મણ જોઈએ માગી લ્યો, ભગવાન અમને છૂટ આપી. પણ તમે ખોટું ના કહો કે ભગવાન તમારા મિત્ર છે. જ્યાં સુદામાજી અંદર જવા જાય તો દ્વારપાળો બ્રાહ્મણ ને ધક્કો મારી પછાડે છે. પ્રભુ આપ જતા રહો. મિલું ના માલિકે. સુદામાજી દરવાજે બેઠા. મોહનની એક વાર જઈને કહો આ મેલ ના માલિક ને હું કોણ છું. મળવા તો આવ્યો છું. એને મળવા આવ્યો મારો મિત્ર છે. મારી દશા જુઓ, મારી દારિદ્રતા જુઓ, મારું શરીર જુઓ, મારી કાયા જુઓ. આંખમાંથી આંસુની ધારા વહે છે. સુદામાજી રડે છે. દ્વારપાળોને કહે એક વાર કયો તારા આંગણે કોણ આવ્યું છે. હે દિવ્ય બનીને દ્વારે આવ્યો એના દર્શન કરવા. દિન બની આવ્યો છું, એના દર્શન કરવા આવ્યો છું. માંગવા નહીં એક વાર કહો. મંગલ પ્રભાત થવા આવ્યો. મારી અરજ સુનો હે દીનાનાથ, હું દ્વાર તમારે વૈજંતની માલાઓ લઈ બધા ઉભા છે. પરિણામ શું આવે છે? દ્વારપાળ ને એમ થયું કે લાવો એક વાર જઈને કહીએ કે આંગણે કોણ આવ્યું છે. એક દ્વારપાળ નીકળી ભગવાન ને કેવા આવે છે. હે દ્વારિકાધીશ કૃષ્ણ મારા પ્રભુ, ઓ દુનિયા રહેવાને મારા પ્રભુ, ઘણી ખંભા આંગણામાં એક બ્રાહ્મણ આવ્યો છે. દ્વારિકાધીશ કૃષ્ણ કહે જાઓ એને જઈને પૂછો કોણ છે, ક્યાંથી આવ્યો, શું કામ. દ્વારપાળ નીકળ્યા છે સુદામાજી ને પૂછવા કોણ છે ક્યાંથી આવ્યા. સુંદર ભરે લાઈવ જાખી સુંદર ભરે મેયા. દ્વારપાળ દ્વારિકાના દરવાજે ગોમતીજીને કિનારે સુદામાજી ને પૂછે કોણ છો, ક્યાંથી આવ્યા, શું નામ છે. અને સુદામાજી વેરાવર હલાય લોહાણા માજમના આંગણે ચાલતી કથામાં જવાબ આપે કોણ. અરે દ્વારપાલો એક વાર કનૈયા કહે દો. ત્યાં જઈને કહો અરે દ્વારપાલો કનૈયા કહે દો. એક બ્રાહ્મણ આવ્યો છું, દિન બનીને આવ્યો છું, મારા ઠાકોરજી ના દર્શન કરવા આવ્યો છું. પગડી રાધે જગતી
माता दो कन्हैया को राम भी सीता अशर पे पगड़ी रतन पे जामा बचा दो कन्हैया को राम भटकते भटकते न जाने कहां से भटकते भटकते न जाने कहां से तुम्हारे महल में करी पावना है गजते सुधा દ્વારપાળ આવીને કેવા લાગ્યા ઘણી ખંભા દ્વારિકાધીશ પ્રભુ પૂછે કોણ છે ક્યાંથી આવે શું નામ નિત્ય પ્રભુ કા દર્શન કરી દ્વાર ખડા આપના દર્શન માટે દરવાજે ઉભો છે કોણ છે ક્યાંથી આવે પોરબંદર થી આવે નામ શું તો કે સુધામા જ્યાં પોરબંદર નું નામ સાંભળ્યું તો ભગવાન ઉભા થઈ ગયા ભગવાન દોઈરા હાલ સુદામા દર્શન તો ઘનશ્યામનાથ મોરી અખિયા પ્યાસી રે દર્શન તો ઘનશ્યામનાથ મોરી અખિયા સુદામાજી ના પાડે લાલા રેવા દે પ્રભુ રેવા દો સુદામા ની દારિદ્રતા જોઈ ભગવાન ભેટી ગયા સુદામા કૃષ્ણ ને ભેટે મારા પ્રભુ રુક્ષ્મણીજીને કહે દેવી તમારા ઘરમાંથી એક ત્રાસ લઈ આવો મારે મારા મિત્રના ચરણ ધોવા જલ આવ્યું રુક્ષ્મણીજી જલનું સિંચન કરે અને સુદામાજીના ચરણ આજે ભગવાન ધોવે પણ મારા વૈષ્ણવો યાદ રાખજો ભગવાને કાંટો કાઢીને બતાવ્યું તમને ને મને કે મારા પથ ઉપર જે વૈષ્ણવ ચાલે દુઃખ એને આવે કાંટો સુદામાને લાગ્યો અને એનું દુઃખ મારા દ્વારિકાધીશ કૃષ્ણ એ સહન કર્યું પહોંચે કાશી રે
ભગવાન પીળું પીતાંબર પહેરાવે, સુદામાના પગ દબાવે, પગ દબાવતા દબાવતા ભગવાન બોલ્યા, સુદામા એટલા કોપ દી તો કેવું તું ને, કેટલી દારિદ્રતા છે, બાળકો ભૂખ્યા છે મારા ભાભી ને બધા. સુદામા કહે, બસ પ્રભુ, તમારા ઠાકોરજી સોનાની નગરી વાળા બોલ્યા ગોમતીજીના તટ ઉપર, સુદામા મારા ભાભીએ મારા માટે શું મોકલાયું છે એ કે. સુદામા વિચાર કરે, હોનાની નગરીમાં રહેતો એને મારા મુઠ્ઠી એક પૌવા તાંદુલ શું નજરમાં. પ્રસાદ ગમે એવો હોય પણ વૈષ્ણવની ભાવના હોવી જોઈએ આરોગાવાની. અને ભગવાન સુદામાજી જ્યાં પોટલી સંતાડવા જાય તા તો પ્રભુ ઝપટ મારે. રુક્ષ્મણી ને કે, જા મોટા મોટો ત્રાસ લઈ આવ. રુક્ષ્મણી કે, પોટલી નાની ત્રાસ મોટો મગાવે. સુદામાજી નો સંતાપ, રુક્ષ્મણી નો અવિશ્વાસ, દ્વારિકાધીશ નું કાર્ય. ભગવાને ચાર છેડા ખોલ્યા, ગાંઠો ખોલી, વસ્ત્ર ને ખંભા ઉપર રાખી, છેડા પકડી ભગવાન રુક્ષ્મણી ને બતાવે. ધીમો ધીમો મંદ મંદ વાયુ પવન આવ્યો અને ભગવાને બે છેડા પકડ્યા, બે મૂક્યા. આખા ત્રાસમાં જુઓ તો પૌવા પૌવા તાંદુલ તાંદુલ થઈ ગયું, ક્યાંય જગ્યા બાકી ન રહી. દ્વારિકાધીશ કૃષ્ણ વેરાવળ લોહાણા માજમની કથામાં બતાવે કે, મારો ભક્ત ભલે એક ચપટી પ્રસાદ લાવે પણ એને મોટો કરવો એ દ્વારિકાધીશ કૃષ્ણના હાથમાં. બીજી ચપટી ભગવાન ભરે મુખમાં મૂકે અને જ્યાં ત્રીજી ચપટી ભરવા જાય તો રુક્ષ્મણી હાથ પકડી લીધો, મહારાજ હવે બસ. કારણ કે રુક્ષ્મણી સમજી ગયા, પહેલી ચપટીમાં દ્વારિકા, બીજી ચપટીમાં સોનાની દ્વારિકા, ત્રીજી ભગવાન રહેવા દેજો, કાં તો કે અમારે ધર્મશાળામાં રહેવાનો વારો આવશે. આગળ આખી દ્વારિકા બ્રાહ્મણની થઈ જાય. રુક્ષ્મણીએ તાંડુલ લઈ લીધા, હવે રહેવા દો પ્રભુ. અને છેલ્લે સુદામા વિદાય માંગે છે કે, પ્રભુ હવે મને રજા આપો. જો માગવા એવા પણ માગી ન શકે, ધીમા ધીમા ડગલા માંડે સુદામાને પ્રભુ વળાવવા આવે છે. દ્વારિકાના દરવાજા આવ્યા તો ભગવાન અવાજ કરે, સુદામા આ તારું ફાટેલું ધોતિયું પહેરી લે, મારું પીળું પીતાંબર મને આપી દે. જોરદાર તાલીઓ હતી, બધા પાત્રને વધાવજો. સુદામાજી કે, મારું ધોતિયું પાછું લઈ દીધું, એ મને શું આપે? પણ આવ્યા તો ભગવાને પહેલેથી જ બધું આપી દીધું હતું. જેના પગ દબાવવા જગત જંખે દ્વારિકાધીશ કૃષ્ણે સુદામાના પગ દબાવ્યા, જેને સ્નાન કરાવવા જગત જંખે સુદામાને ભગવાને સ્નાન કરાયું છે. મેં પહેલા કીધું કે મારા બ્રાહ્મણને જે મળ્યું એવું હજી સુધી ભગવાને કોઈને આપ્યું જ નથી. અને સૌથી બેસ્ટ મેં આગળ કહી દીધું, બ્રાહ્મણ નો દીકરો ભણેલો હોય કે ન ભણેલો હોય, વેદ આવડે કે ના આવડે, બ્રાહ્મણ તો છે ને, તમારા આંગણે આવીને બેસે જ તો ખરા ને. ભગવાને એને તાકાત આપી છે, ખાલી ઓમ ભૂર્ભુવસ્વ બોલે તો તમારું કાર્ય ફળીભૂત થઈ જાય, પણ એ બ્રાહ્મણ માં તમને વિશ્વાસ હોવો જોઈએ. અને આ બધું પાઠશાળા ને ભણવાનું તો હવે થયું છે, અમે જયારે કામે લાગ્યા ત્યારે કઈ હતું જ નહીં. કોઈ પણ કાર્ય કરો પણ કરાવનાર વ્યક્તિમાં તમારો વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો તો ફળશે. આજે આપણને આપણા ખુદ ઉપર વિશ્વાસ નથી. ખુદ કો ઇતના બુલંદ કર લે કે ઓરો કી તુજે જરૂરત હી નહીં પડેગી. આપણે મનમાં ગાંઠ બાંધી લેવાય કે હું એકલી જ છું, હું એકલો જ છું ને, આ મારે એક જ કરવાનું છે ને, હું જ કરીશ ને, હું કરતી રહીશ.
પૂરું થઈ ગઈ વાર્તા. ખુદ કોઈ ઇતના બુલંદ ઇતના કર લે કોરો કી તુજે જરૂરત હી નહીં પડેગી. મનને મકમ કરી લ્યો જીવનમાં, અને મારે એક જ કરવાનું છે, પછી ગમે એટલા વર્ષ ત્યાં હોય. આપણે ત્યાં કોઈ ગુજરી ગયો ને બે જણા ખરખર આવે તો હું કે હિંમત રાખજો ને જરૂર પડે ત્યારે મને કહેજો, જરૂર પડે ત્યારે એનો જ ફોન ન ઉપડે લ્યો. અને બહુ તું અમને આશ્વાસન દેવા આવ્યો હોય તો અહીંયા રોકા મહિનો દી અમારી ભેગો. તો એમ કે અમારે કામ તો હોય ને તો હું કામ કેસ મને. આ બધું મને તમારામાંથી જ મળ્યો. તમારી અડધી કલાક આવ્યો હોય ને તો હું આવા પોઈન્ટ ગોતતો હોય, કાંઈ બેહીને ક્યાં કહેવાય. આ તો મારાથી કહેવાય નહીં. બાકી આગળ તમે એમ કહો કે 7 દિવસ કોન્ય ધ્યાનથી કથા સાંભળી લાંગડી ચિંદીને કહી દો ને, એમ કહો ને કે કોન્ય કથા ન સાંભળી છેડુદી વાતો કરી તો એનાય નામ આપી દઉં. બોલ, પણ કહું તો પછી દુઃખ થાય, મારે તમારે વધારે ફરવું હોય. બાકી મને ખબર છે કેન્ય કેન્ય સચોટ કથા સાંભળી આંખનું મટકું માર્યા વગર અને કોન્ય વાતો કરી. હું અહીંયા બેહીને ચાલુ કરું ને એને ગ્રાઉન્ડમાં બેહીને ચાલુ કર્યું હતું. મારે તે બેક બેનને તો પૂછવાય જવું હતું, તમને થાક નથી લાગતો મારે, મને ચાલો મારે તો બેઠો ને મારે બોલવું પડે, પણ તમે મારી સામે બેઠા બેઠા ચડુદી બોલી. ક્યારેક મને એમ થાય કે હું એક જ આટલું બોલી શકું, પણ મારા કરતા ડબલ બોલવા વાળા ગ્રાઉન્ડમાં બેઠા હોય. ઘણા એટલા જાણકાર બેઠા હોય કે હું હજી અહીંથી એમ કહું કે સુદામાજી તાતી એ બાજુવાળાને કહે કે જો આગળ પૌવા લે, મારે એમ કેવું પડે તો તું અહીંયા આવી જા ને હું નીચે હોય જા. માણસની આવડત છે ને એ ગેરમાર્ગે જાય છે, સરવાળે દુખી છે. ખગરા સૂર્યગ્રહણ સંપિત કાળજુ. વસુદેવજી મહારાજ કહે પરશુરામ જરામાં મારે સ્નાન કરવું છે, છેલ્લી વાર ભગવાન બધાને મળે છે. જાતો પંખીનો માળો છે, હમણાં અડધો કલાકમાં વિખરાઈ જશે. બરોબર છે, માજણે જાહેરાત કરી આવતે વર્ષે પાછી કથા, વિશાળ આયોજન, અનુભવ ઘણો મળ્યો હોય આમાં. જો કે ક્યાંય ભૂલ તો થઈ જ નથી આયોજનમાં, પણ કદાચ થઈ હોય ને તો આપણને આમાંથી શીખવા મળે કે બીજી વાર શું કરવું. પણ અફસોસ એ થાય ક્યારેક કે આપણી પાસેથી શીખીને ગયેલા આપણને શીખડાવવા આવે ને ત્યારે આપણને એમ થાય કે આ શું કરીએ છીએ આપણે. આપણી પાસેથી શીખી ગયા હોય ને આપણને શીખડાવવા. ખગરાજ સૂર્યગ્રહણ. નંદી યશોદા ગોપી ગોવાળો આવ્યા છે, પાંડવો આવ્યા છે, વસુદેવજીને લઈ ભગવાન પરશુરામ જરામાં આવ્યા છે, દાઉ દયાલ બધી તૈયારી કરે છે, અને હાથીની અંબાડીએ બેસી ભગવાન ખગરાજ સૂર્યગ્રહણમાં પરશુરામ જરામાં પ્રવેશ કરે છે. ઠાકોર બધાનું અભિવાદન જીલે. શ્રી દામા જુએ કે આ તો હોનાની નગરીનો રાજા આવ્યો છે, 600 વર્ષના વાણા વહી ગયા, કૃષ્ણ આપણને ભૂલી ગયો હશે. તો જો યાદ રાખજો, તમારી પ્રગતિમાં જે છેલ્લેથી પહેલેથી છેલ્લે સુધી ભેગો હોય ને એને કોઈ દી ભૂલતા નહીં. એક તમારા મિત્ર પાસે તમારી મોટાઈ ના લે, ગમે એટલું તમારું હોદો સ્ટેટસ મોટું હોય, એક તમારા મા બાપ પાસે ના લે, તમારી દીકરીના ઘરે તમે કદાચ 1.5 કરોડની મોટરમાં ઉતરો તો ત્યાં જઈને તમારા હાથ જોડવા જ પડે, ત્યાં તમારી મોટાઈ ના હાલે. એક તમારા ગુરુના ચરણમાં તમારે પગે લાગવું જ પડે, તમારા મા બાપને પગે લાગવું જ પડે. આજે આયે મૂલવાઈ ગયું છે, પગે લાગવાનું ગયું. ઉભા ઉભા જય શ્રી કૃષ્ણ કર લે. તું લાયકમાં તારા મા બાપને નથી લાગતો, એમને ક્યાંથી લાયક. અત્યારના બાળકો પગે લાગવામાં શરમ મહેસૂસ કરે છે. એક અમારો ઓલો છોકરો છે વૃંદાવનનો, ભાગવત ઋષિ આવે નાનકડો, જોજો યુટ્યુબમાં આવા આવું બધું જોવાય. હાય હલ્લો છોડો, રાધે કૃષ્ણ બોલો, હરે કૃષ્ણ બોલો. પણ આવા બાળકને જન્મ આપવા માટે એવી મમ્મી બનવું પડે, એવા સંસ્કાર લઈ આવવા પડે, એવા સંસ્કાર જોઈએ.
ગોવાળિયાઓને જોઈ ભગવાન ઠેકડો મારી નીચે આવ્યા છે, ભેટી ગયા છે. નંદ બાબાને મળ્યા, મા યશોદા ભીતર ઉભા છે, કૃષ્ણ સામુ ન જોતા, જુઓ સોનાની નગરીનો રાજા. માને જોઈ દોડવા લાગ્યો, માને ખબર પડી ગઈ મારો લાલો આવે. પાંચ પાંચ પેઢીને લઈને ભગવાન ફરે છે, એ ભગવાન આજે માને જોઈ દોડે છે, છેલ્લી વાર માનું દર્શન કરાવે. યશોદાજીને ખબર પડી ગઈ મારો લાલો આવે, માં કરતા પ્રભુ દોયડા છે. આવેલા ભગવાન યશોદાજી સામા ફેર્યા તો ભગવાન યશોદાજીના ખોળામાં સુઈ ગયા. જો પાંચ પેઢી જેની ભેગી છે, દીકરા એના દીકરા એના દીકરા એના દીકરા ને એની વહુઓ, અને અંદાજિત અવળી ઉંમર વાળા યશોદાજી ના ખોળામાં ભગવાન આવીને સૂતા, ત્યારે પરિણામ શું આવ્યું છે મારા વૈષ્ણવો? યશોદાજીના હૃદયમાંથી દૂધની ધારાઓ નીકળી છે. દૂધનો સ્ત્રાવ થયો છે. લાલો ખોળામાં સૂતો છે. યશોદાજીને પ્રભુ પૂછે, માં યશોદાજી કે તું તો હોનાની નગરીનો રાજા છો. લાલો કે નહીં માં, કોઈ દ્વારિકાધીશ કહે, કોઈ રાય રણછોડ કહે, કોઈ મદન મોહન કહે, પણ માં જ્યારે ગાય વાછરડા ચરાવીને હું ઘરે આવતો ને તું મને એમ કહેતી કે આ મારો કાનુડો આવ્યો, માં એ નામ સાંભળવા માટે મારા કાન તરસે. મારા ઠાકોરની વાત તો જુઓ, પ્રભુનું કાર્ય તો જુઓ. એક વાર કે મારો કાનો, માં મારું માખણ ક્યાં? માખણ ખવડાવ, તારા હાથે ખવડાવ. જો અંદાજિત 125 વર્ષના ભગવાન કહી શકીએ, હમણાં સ્વધામ જશે પલક ઝપકતા પ્રભુ, અને 100 વર્ષની ઉંમરમાં ભગવાન કુરુક્ષેત્રના યુદ્ધમાં પધાર્યા હતા, ત્યારે ભગવાન 16 વર્ષના બાળક જેવા લાગતા હતા. છેલ્લે ભગવાન બધાને મળી યજ્ઞ પૂર્ણ કરાવી. મારા ઠાકોરજી દેવકીજીને 6 દીકરા બતાવી પાછા આપે છે. સુભદ્રાજી જ્યારે આવ્યા, લાલા મારે દુર્યોધન આરે લગ્ન ન કરવા, બેન કોની આરે લગ્ન કરવા છે? તારા મિત્ર ફૈબાનો દીકરો અર્જુન હારે લગ્ન કરવા છે. શ્રી કોટ જો નાથ દ્વારા માં અર્જુન બિરાજ, ત્યારથી છે નાથ દ્વારા. ભગવાન આવ્યા એક રૂપમાં સાધુનું ધૈર્યું, એક જાનની હારે સ્વાગતમાં બલરામ આવે ફરે છે. અર્જુન ને લઈ દ્વારિકાના દરવાજે વનમાં બેસાડ્યા, સાધુ બનાવ્યા. દાઉ દયાલ કે લાલા હાલને સાધુ આવ્યા, એને લગ્નમાં બોલાવીએ. ભગવાન વંદન કરે છે બેનના કામ માટે. અર્જુન કહે, બેટા તુમારા કલ્યાણ હોગા. ઠાકોરજી કે છાનું મુનો રે, ખબર પડશે તો બેયનું કરી નાખશે. આગળ જો છેલ્લો ક્રાંતિકારી નિર્ણય કૃષ્ણનો, એક જામુવંતી કન્યારે રીછારે લગ્ન કર્યા, એક ગિરિરાજજીની પૂજા કરાવી. ત્રીજો ક્રાંતિકારી નિર્ણય કયો? પોતાની બેનના સ્વ ઈચ્છાથી ભગવાન લગ્ન કરાવે. દીકરીઓ માટે તો મારી ખાસ વાત છે, જે કઈ પગલું ભરો એ તમારા મા બાપની ઇજ્જત આબરૂ મનમાં રાખીને પગલું ભરવું. તમારી એક ભૂલ તમારા પરિવારને ભોગવવી પડશે આજીવન. અને જેના મા બાપ બજારમાં ઊંચું માથું રાખીને હાલીને નીકળતા હોય, ક્યારે નીકળી શકે? એની દીકરી વેરાવળમાં નીચું માથું રાખીને નીકળે તો મા બાપ ઊંચું માથું રાખીને નીકળી શકે. બાકી સ્ત્રી છે ને, પરિવારનું ગૌરવ છે. ધારે તો ઘરને તારે, ધારે તો બુડાડે. અને એક દીકરીઓ અત્યારે કોઈનું જોઈને આપણું ઘર છે ને બાળતા નહીં.
ઈર્ષા દેખાયમાં ઓનીએ 5000 ની સાડી લીધી તો હું કેમ રહી જાઉં, પણ તમારા ધણીની જે કેપેસિટી હોય ને એમાં જીવતા શીખજો, બહુ મજા આવશે. કારણ કે કલયુગમાં પુરુષોનું આયુષ્ય ઓછું થઈ ગયું છે, એનું વધારવું એ તમારા હાથની વાત છે, ઘટાડવું એ તમારા હાથની વાત છે. સુભદ્રાજીના વિવાહ કરવા છે. ભગવાન આવી કેવા લાગે, આવેલો બીજો કોઈ નહીં, મારો મિત્ર ફઈનો દીકરો પાર્થ અર્જુન છે, તને પરણવા આવ્યો છે. હવે જો બેન ભાઈને આશીર્વાદ આપે છે કે જાઉં, આશીર્વાદ આપું, તું નહીં રહે પણ આ જગત રહેશે, સૃષ્ટિ રહેશે ને કૃષ્ણ, ત્યાં સુધી તારું નામ અમર રહેશે. આજે પણ સુભદ્રાજીના આશીર્વાદથી આપણે બોલીએ, શ્રી કૃષ્ણ શરણમ. અર્જુન આવ્યા છે, સુભદ્રાજીનું હરણ કરી ગયા, ફરી પાછા બોલાવી વિવાહ પૂર્ણ કરાયો. વેદો ભગવાનની સ્તુતિ કરે છે, જેને વેદ સ્તુતિ કહેવાય છે ભાગવત. આમ 1-90 અધ્યાય અહીંયા પૂર્ણ કરશું. ભાગવત 11 અને 12 બે ભેગા લેશું. મુક્તિ લીલા, આશ્રય લીલા, પુષ્ટિ માર્ગમાં કીધું છે, વિવેક ધૈર્ય અને આશ્રય. ભગવાનને માયા સંકેલવી છે. હવે છેલ્લી 10 મિનિટ છે કથાની, તમારી મારી. પોતાની માયા સંકેલવી છે. ભગવાનના બાળકો પિંડ તારક ક્ષેત્રની અંદર રમણ કરે છે. પિંડારા નામનું તીર્થ કહેવાય, જ્યાં રમણ કરે ત્યાં આજે દુર્વાસા આદિ સાધુ સંતો આવ્યા છે. ભગવાને પોતાના બાળકોની દુર્બુદ્ધિ કરી. જુઓ, મેં પહેલા કીધું કે પરિવારમાં ઝઘડા માથાકૂટો થાય ત્યારે સમજવું કે આપણો પરિવાર હવે નષ્ટ થવા. તમારા જ ઘરની વ્યક્તિ તમારી વેરી નીકળે છે, દુશ્મન. જાવા બાળકના ઉદરમાંથી, માતાના ઉદરમાંથી એવું બાળક જન્મ લેશે કે તમારા કુળનો નાશ થશે. સંતો જતા રહ્યા પિંડ તારક ક્ષેત્રમાં, ઉદરમાંથી માટલી કાઢી તો એમાંથી એક લોઢાનો ટુકડો મુસલ નીકળ્યો છે. અવડો કટકો થોડા યાદવોને નાશ કરે. ઉગ્રસેન મહારાજ સમુદ્રને કિનારે ઘસવા લાગ્યા, ચૂરણ ધરાતા ધરણાતા વેરાવળ ભીડિયા ભાલકા તરફ આગળ આવ્યું છે. દ્વારકાથી અહીં સુધી આવ્યું છે. ધારદાર વૃક્ષો વેલુના ઉત્પન્ન થયા છે. અવશેષ ભાગ ટુકડો નાખ્યો, માછલી ગળી ગઈ, અહીંયા આવી ઝાડ નાખવામાં આવી, માછલી ફસાણી, પારાદીએ માછલી વેચાતી લીધી, એને ચીરી તો એક લોઢાનો ટુકડો નીકળ્યો. જરા નામનો પારાદી ટીપી ટીપી બાણનું ફરું તૈયાર કર્યું, જે દ્વારિકાધીશ કૃષ્ણને લાગશે. દ્વારકામાં ઉલ્કાપાત થવા લાગ્યો. યાદવો ભગવાનને કહે, પ્રભુ શું કરવું? ભગવાન કે, ગાડા જોડી જોડી પ્રભા ક્ષેત્રમાં જાઓ. બાલકા યાદવો અહીંયા આવવા લાગ્યા, અંદરો અંદર વિગ્રહને ધારણ કરવા લાગ્યા, મૃત્યુ પામવા લાગ્યા છે. જુઓ, સારા પ્રસંગની અંદર તમારા બે ફોટા ઓછા આવે તો ચાલે, બે તમને કોઈ કામ ચિંધે ઓછું તો ચાલે. આજે બેનોમાં ઝઘડા જોવા મળે, બધા વધાવવામાં ઈ જ જાય, મને ક્યાંય નથી બોલાવતી, આગળ નથી કરતી, સરવાળે આપણે જ આપણો પ્રસંગ બગાડીએ છીએ. પારકા થોડા બગાડવા આવે છે, કદાચ આપણને ના બોલાવે તેમાં વાંધો શું છે, બોલાવે તો 200 કાઢીને હાથમાં દેવા પડે ને, ચાંદલો કરવા જાય. ના બોલાવે તો આપણે એમાં સારું હિત સમજાય કે મારા પાકીટમાં 200 પડ્યા રહ્યા, નહીં મને બોલાવતા નથી. એમાં દીકરીનો પ્રસંગ તો કોઈ દિવસ બગાડવો જ નહીં હો. હા, એ દીકરી પરણીને જશે, આજીવન એને સાંભળવું પડશે, ના કરે. અરે ઘણી જગ્યાએ એવી જગ્યાએ જોઉં છું કે ક્રિયા થતી હોય મા બાપની, તો હજી સરામણું ન થયું હોય, ચિત્તા તાઢી ન થતી હોય, તો ભાગ માટે ઝઘડા ચાલુ થાય. ધિકાર છે આપણા રઘુવંશી સમાજમાં, તો બનવું જ ના જોઈએ. પાંડવોએ ભાગ પાડવામાં રહ્યા તો મિલકત ભોગવી ન શક્યા. રાવણ મેરો સોનાની નગરીના રાજા વિભીષણ બેના પણ ભોગવી ન શક્યા.
અને સોનાની નગરીના રાજા જો હમણાં ભાલકા આવશે ભીડિયા પીપળાના વૃક્ષમાં સુવા માટે, તો આપણું તો શું થાય એ તો વિચાર કરો. છેલ્લે ભગવાન રહ્યા છે, દાઉ દયાલ સાંભળી ગયા, એ પણ આવ્યા છે પ્રભા ક્ષેત્રમાં. સોનાની નગરી દ્વારિકા ધીમે ધીમે ઝાંખી પડી ગઈ છે. ઉદ્ધવજી આવી ભગવાન પાસે ઉભા રહ્યા, ઝરૂખામાં પ્રભુ બેઠા છે, પ્રભુ તમારું મુખ કેમ ઉદાસ? ઉદ્ધવજીને ભગવાન જ્ઞાન આપતા કેવા લાગ્યા, જેને ઉદ્ધવ ગીતા કહેવાય, ગુરુ ગીતા. એક ગીતાજી નહીં, 18 ગીતાજી. ઉદ્ધવ સાંભળ, અત્યારે તું મારો ગુરુ, હું આવતા જન્મમાં હું તારો ગુરુ, તું મારો ગુરુ થાયશ. 16108 પટરાણી વિરા, હવે સ્ત્રી નહીં જોઈએ ક્યાંય. આપણે અહીંયાથી પ્રારંભ કરી બદ્રિકાશ્રમ જમવાનું, નવો જન્મ થશે, જેને ઉદ્ધવજીને આપણે રામાનંદ નામના સ્વામી કહી શકીએ, સ્વામિનારાયણ સંપ્રદાય. કૃષ્ણ હરે કૃષ્ણ બનીને આવે છે. આવતીકાલે બે ભગવાનના જન્મ થશે, 12 વાગે રામ જન્મ અને સાંજે સ્વામિનારાયણ ભગવાનનો જન્મ. આ બપોરે 12 વાગે, ઓલા રાત્રે 10:50. અને આપણે તો આનંદ જ છે ને, 7 દી તો અહીંયા ગયા, 8 દી કઈ લે, પાછું અહીંયા ફરણની જાહેરાત થઈ ગઈ. જો મંડીમાં છે ને કાલે ફરાણ, અહીંયા મને એમ થાય છે હું એકાદ દી રોકાઈ જાઉં વધારે, પણ તો ઓલા કક્કડ પરિવાર તેડવા આવે. અરે મહારાજ, ગુરુ કોને કહેવાય, શિષ્ય કોને કહેવાય? પેલા વેલા નવ યોગેશ્વર નું જ્ઞાન આપે છે. જુઓ, પાંચમા સ્કંદ ની અંદર ઋષભદેવજીના 9 દીકરાઓ આજે યદુરાજાના આંગણે પધાર્યા, 9 બાજોટ મૂક્યા, એની માથે 9 યોગેશ્વર બેઠા, ચરણ ધોઈ કઈ મહારાજ મને કે જ્ઞાન આપો, મારે ગુરુ બનાવવા. કવિ હરિ અંતરિક્ષ પ્રભુત પીપલાયન કર ચમસ કરભાજન અરવી હોત્ર અને દ્રુમિલ, આ 9 યોગેશ્વર. કવિ નામના યોગેશ્વર કેવા લાગ્યા, રાજા પરમાત્માના ચરણોની અંદર નિત્ય સેવાથી સંસારમાં આવેલો જય જીવ ભય મુક્ત બને છે. કોઈને તમે પગે લાગો ને તો એની ઉર્જા શક્તિ તમારામાં આવે છે, ઓરા. ઠાકોરજીને સ્પર્શ કરો તો એની શક્તિ તમારામાં આવે છે. વ્યાસપીઠને પરિક્રમા કરો તો ભાગવતજીની તાકાત તમારામાં આવે છે. આમ બેન દુખણા લઈ ત્યારે નથી કહેતી કે ખમ્મા મારા વીરાને, એનો મતલબ એ થાય કે ભાઈ ઉપર આવતું દુઃખ બેનને પડે. અને જેટલી દીકરીઓ પરણીને સાસરે આવી ગઈ છે એ ખાસ સમજો, હું જોઉં છું, આપણા સમાજમાં ફરું છું, 70% વાંધા પડે એનું કારણ મોબાઈલ જ છે. અને દીકરીને સાસરે વડાવનાર દરેક મમ્મી સમજો મારી વાત, હું એક સારસદ બ્રાહ્મણ તરીકે મારા સમાજને કહું છું, દીકરીને સાસરે વડાવો ત્યારે મમ્મીએ સાસરે જનારી દીકરી અમારી નવી નવી પરણીને ગઈ હોય ત્યારે બિનજરૂરી સવારથી મોબાઈલ ખોટા ફોન કરવા નહીં. સમજાઈ જાય તો સમજાઈ જાય, મારી માર્મિક ટકોર છે મમ્મીઓને દરેકને. જ્યાં દીકરી તમે પરણાવી છે હજી બીજા દિવસે સવારે માંડ ઉઠી હોય ત્યાં મમ્મીનો ફોન જાય, ઉઠી ગયા ઠાકોરો નથી લાગ્યો, ભાઈ હવે ત્યાં નિરાત રહેવા દે ને, માંડ બિચારી ત્યાં સેટ થવા ગઈ છે, બગાડો છો તમે જ. કદાચ તમે ફોન કરો ને એ એના કામમાં હોય, એના પતિદેવને ઓફિસે જવું હોય તો ફોન ઉપાડ્યા વગર એનો આલે, પછી ઝઘડા આપણે જ કરાવીએ છીએ. અને દીકરીઓને ખાસ સૂચના,
તમે જ્યાં સુધી મમ્મી પાસે રહેતા હોય ત્યાં સુધી મમ્મી તમારી બેનપણી છે, બેસ્ટ સલાહકાર છે, પણ સાસરે જાઓ ને ત્યારે સાસુને મમ્મી બનાવી લેજો. હા, સાસુમાને માં બનાવજો, સાસુમાં એ પોતાની દીકરી જેમ વડાવી હોય ને એમ એક દીકરી એના ઘેરે પાછી આવી છે. અને એ દીકરી જે પરણીને આવે તો એને રસોઈ કેમ બનાવી, પાછું એના મમ્મીને ઘેરે ફોન ન કરાય, અહીંયા બાને પૂછાય. આ તો માં પૂછે, મમ્મી ઢોકરા બનાવવાનું કીધું, એમાં કેટલી છાશ નાખું, હવે છેલ્લી અડધી કલાક છે, મારે શું કેવું હવે તમને, આપણે જ બગાડીએ છો. આ ચરણ હરિ નામના યોગેશ્વર કહે ભક્તિના ત્રણ પ્રકાર છે, ઉત્તમ, મધ્ય અને કનિષ્ઠ. જે કઈ કરો એ તમને જે અનુકૂળ આવે એ કરજો. આખી માળા કરવાની જરૂર નથી, ચાર પરિક્રમા કરવાની નથી, કરો તો સારું, પણ એક કરો પણ સારું. આ તો એક સાઠ ફરવાનું ચાલુ કરે તો બીજા બેન નીચે ઉભા ઉભા કરતા હોય, પતિ કહેવા લાગે હું જાઉં જા, હવે ત્રણ જ રહી લે, તો મૂકી દે ને ત્રણેય બીજા માંડવીને એક આવી રહે, તું હું કામ કરીશ. તમને ભાગવતજીએ કીધું કે 108 પૂરી કરજો, પાછા તો હજી ટ્રેન બિચારી ધીમી ચાલતી હોય, પણ આ ફટાફટ ફટફટફટ કરે, એવું ના હોય. ભક્તિ નિરાતે હોય, જમવાનું નિરાતે હોય, દર્શનમાં ગળદી હોય ત્યારે કરવા જાવ ને હાવ બધા નીકળી જાય પછી આવજો જોઈએ, પણ આપણે તો બધા હાલે એની ભેગું જ હાલું. પીપલાદ નામના યોગેશ્વર કહે જે ભગવાન તમારું સર્જન કરે છે એ જ તમારું પોષણ કરે છે, ને એ જ ભગવાન તમારું વિસર્જન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કીધું છે, જે ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, જે ઉત્પત્તિ કરે છે, જે લઈ કરે છે. દ્રુમિલ નામના યોગેશ્વર કહે હરિમાં ભગવાનમાં અનંત ગુણો ભરેલા છે, જે ભાવે જેવો જીવ એવે એના ભગવાન એને મળે છે. જુઓ, કોઈ માતાજીને માને તો માતાજી મળે, કોઈ હનુમાનજીને માને તો હનુમાનજી મળે, કોઈ ઠાકોરજીને માને તો ઠાકોરજી મળે, જેવી વ્યક્તિ એવા ભગવાન હોય. મેં કીધું ને ટેટસ ઉપરથી ખબર પડે કે આનો સ્વભાવ કેવો છે, એમ જે ભગવાનને માનતો હોય ને એના ઉપરથી ખબર પડે કે આનું વર્તન વાણી નાનામાં ગુણ કેટલા છે. ઘણા જમવા બેહન તો એમની સામે બેહીને કહી દો કે આ ભાઈ કેવા છે, લ્યો એ જમવાની વસ્તુની ચોઈસ કરે ને એના ઉપરથી. ઘણા ગાંઠિયા ભેગા નથી કેતા કે હાવ મોરા દીધા, હું એ મનમાં સમજો, જરાક તીખા હોય ને તો મજા આવે ખાવાની, પણ તીખો કોણ છે તો મારો ભગવાન જાણે, તારાથી બીજું કોઈ તીખું હોય જ નહીં. ચમસ નામના મુનિ કહે છે સંસાર છે એ ભોગ વાસનાથી વિટાયેલો છે, ભોગ ભોજન મન ગમતું જીવનમાં જીવ કરાવે છે, અને સરવાળે એને ગમતું ના થાય એટલે જીવ તમારાથી વિરુદ્ધ ચાલે છે. આમ તમારી આયે આ કરીએ તો અમે તમને કેવા ગમીએ, પણ તમારી એક વસ્તુની ના પાડીએ તો. અને અત્યારે સમય એવો છે કે પવનની સામે ના લાય, એની ભેગું આયેલું જવાય. રાજા, આ શરીર છે ને એક અગ્નિ કુંડ છે, અરવી હોત્ર કેવા લાગ્યા. ઓલામાં બ્રાહ્મણો ઈટોનો અગ્નિ કુંડ બનાવે, એની ઉપર માટીનું લેપન કરે, વચમાં ખાડો રાખે, આહુતિ પ્રમાણે અગ્નિ કુંડનું માપ હોય, 64 પ્રકારે અગ્નિ કુંડ બને શાસ્ત્રમાં, વિધિની અંદર. યજ્ઞના પણ પ્રકાર છે, યજ્ઞના પણ નામ છે, જેવું કાર્ય એવા યજ્ઞની પૂજા થાય. રાજા, શરીર અગ્નિકુંડ છે, માટી છે શું છે તો કે ચામડી છે, ઈંટ શું છે તો કે હાડકા છે, વચ્ચે ખાડો કયો છે તો કે પેટ રૂપી ખાડો છે. ઓલામાં અગ્નિ પ્રગટાવો પડે, શ્રી મહાપ્રભુજી કહે તમારા મારા શરીરમાં જઠરા અગ્નિ પ્રગટેલો છે. આના માટે ગીતાજી વાંચજો તમે. ઓલામાં બ્રાહ્મણ બોલે વિષ્ણવે નમઃ સ્વાહા, રાજા
આની અંદર તારે જમવાનો કોડિયો લઈને બોલવું પડે, શ્રી કૃષ્ણ શરણમ. આ તો સારું છે, ભૂદેવો બધા સ્વાહા બોલે, બાકી જેના ઘરે યજ્ઞ થતો હોય એને પણ સ્વાહા બોલવું જોઈએ. બીજી વાત એ પણ કહી દઉં, ગોરબાપા વિધિ કરાવવા આવે, ભગવાનનું સ્વરૂપ કહેવાય, જે કામ એનાથી જે કરવાનું હોય ને એ જ કરાવજો, બીજું વધારે કરાવતા નહીં. હા, ચોવીસ ગુરુની કથા કહે છે. અવધૂત દત્તાત્રેય પધાર્યા, કહે મહારાજ મારે ગુરુ ધારણ કરવા છે, ધરતી મારી ગુરુ છે, આકાશ મારો ગુરુ છે, હરણ પિંગલા બાણધારી લુવાર બાળક અજગર પતંગિયું હોલો આવા બધા ગુરુ હોય તો કે હા, આ બધા પાસેથી શું શીખવા માંડ્યું? રાજા સાંભળ, ધરતીને મેં ગુરુ બનાવી છે, એની પાસેથી સહનશીલતા શીખવા મળે. ધરતી સહન કરે એવું જગતમાં કોઈ ના કરી શકે. આકાશ મારો ગુરુ છે, વેરાવળથી વિદેશ સુધી જુઓ તો આકાશ સરખું જ છે, એમાં ફરક નથી. પણ આપણા જેવા પાંચ દી મુંબઈ રહી આવે ને અહીંયા આવે એટલે આપણા સ્વભાવમાં પરિવર્તન આવી જાય. મુંબઈનું ભાષા મંડીએ બોલવા વેરાવળમાં. જે જગ્યાએથી આપણે આગળ આવ્યા છીએ એ વસ્તુ આપણે ભૂલાય. વાયુ પવન ગુરુ છે, સારી સોબત કરે તો સારા વિચાર આવે, ખરાબ જગ્યાએથી નીકળે તો ખરાબ વિચાર આવે. અગ્નિ મારો ગુરુ છે, બધું ભરખી જાય. ચંદ્ર મારો ગુરુ છે, સૂર્યનો તાપ સહન કરી જગતને શીતળતા આપે, સૂર્ય પોતે તપે છે ને જગતને ઉર્જા આપે. અત્યારે આપણાથી ગરમી સહન ન થતી, પણ એ ચોમાસામાં સારો વરસાદ જોતો હોય તો ગરમી સહન કરવી પડે, દમિયા પાકે. પણ શિયાળામાં તડકો ખાવો ગમે, ઉનાળામાં એમ કે હવે જટ આ વરસાદ આવે તો હાર, પાછા વરસાદ નો આવે તો એ ધૂન બોલવી ને, બહુ વરસે તો બંધ કરવાય પાછી બોલવી. લ્યો ભગવાન પહોંચે કે મામા, આમાં પ્રભુ પહોંચે કેમ? અજગર મારો ગુરુ છે, દસરડા કરે છે, વ્યક્તિ કમાઈ પોતે ને વાપરે કો. માછલી મારી ગુરુ છે, જીભનો સ્વાદ કરવા જાય માછલી ઝાડમાં ફસાય. પતંગિયું મારું ગુરુ છે, જો આકર્ષણ કીધું છે, એક કોડિયામાં દીવો પ્રગટાવો, પતંગ ઉડતા ઉડતા કોડિયાની વાટ તરફ આગળ વધે છે, પણ એ ભૂલી જાય કે નીચે દિવેલ છે, પાંખો હળગી જાય પતંગિયું એમાં પડીને મરે છે. એમ આપણી બનાવેલી ઝાડમાં કરોડિયો કહે આપણે જ ફસાઈએ છીએ, બીજા કોઈ ફસાતા નથી. મધમાખી ગુરુ છે, ભેગું પોતે કરે ને વાપરે કોક, જુઓ. એક ટીટોળી ગુરુ છે, ટીટોળી 24 કલાક બોલે પાણી વહીમ્યા. એક ઈયળ પકડીને ટીટોળી લઈ આવે એને એમ થાય કે કદાચ ખાલી થઈ જાય તો પાછું પકડવા જાય તો કીડી મકોડા નીકળી આ ઈયળ ખાઈ જાય છે. એમ માણસ પોતાના જીવનની અંદર 500 રૂપિયા કમાઈને ઘરે આવે એટલે એમ થાય કે આ ઘટશે, એટલે 1000 રૂપિયા કમાવા જાય તો પાછળથી કીડી મકોડા આવીને ખાઈ જાય છે. એ કોણ તમારા મનમાં સમજો. અંતે એમ કીધું કે કમાવા જાય એની દશા આને આ રહી છે. મહારાજ 25માં તમે મારા ગુરુ છો, હવે મારે ક્યાંય નથી જવું, મને જ્ઞાન આપો. દૂર અજ્ઞાન કે હો અંધેરે તું હમેં જ્ઞાન કી રોશની દે. અમારા જીવનમાં એટલું પ્રભુ આપજો કે અમે શું કરી શકીએ. હર બુરાઈ સે બચતે રહે હમ ઓર નામ મન મેં બદલે ના હો.
आइए छेली प्रार्थना कथा विराट की ओर પાટલા વાળા તમામ યજમાનો ગ્રાઉન્ડ માં આવી જાય, બેસી જાય. હમણાં 10 જ મિનિટ માં કથા ને વિરામ આપીશું. किसी का कभी बुराई ना कर सके, खराब ना कर सके. हम चले रास्ते से भूल होना, हम चले रास्ते પ્રાર્થના કરશું. મારા વૈષ્ણવો ઘણા ફરી પાછા એક વાર બે હાથ અતર કરી ભગવાનને કહેશું કે વૈષ્ણવ છીએ, હરિભગત છીએ, ઠાકોરજીનું તેડું આવે એવા આશીર્વાદ દેજો. અમને યમના તેડા આવવા જોઈએ નહીં. આ એક કડી હો જાય ફિર છે. એક દિન આવે મારો નાથ તેડાવે. હે મારા ગિરિરાજ ગોવર્ધન નાથ, હે યમુનાજી, આ વૈષ્ણવને કોઈ દી યમુના તેડા આવે નહીં, અમને લેવા કોણ આવે? મન તેડા યમ તેરા, એક દિન આવે મારો વૈષ્ણવ ને યમના તેડા નો આવે મારા પ્રભુ. આ ચોવીસ ગુરુ નું વ્રતાંત બતાવ્યું છે. ઉદ્ધવજી નીકળી ગયા, રામાનંદ નામના સ્વામી થયા, કૃષ્ણ હરિકૃષ્ણ બનીને આવ્યા. પીપલાણામાં ગુરુ શિષ્યનો સમન્વય થયો અને ભગવાને ધર્મની સ્થાપના કરી છે. ધર્મ કુળના આંગણે ભગવાન પ્રગટ થયા. આપણે કહીએ રઘુકુલ, વલ્લભકુળ, યદુકુલ, ધર્મકુલ, બ્રહ્મકુળ, અને વારે વારે કહું છું પાયાવાળા ધર્મને ઓળખજો મારા વાલા. હા, જેનો કઈક પાયો હોય ધર્મ. મૂળિયા વગરના ધર્મમાં ના જતા કે જે ધર્મમાં તમારું કલ્યાણ હોય એનાથી વિશેષ કહું. વેરાવળ વાળાએ તો, પ્રભા ક્ષેત્ર વાળાએ તો ક્યાંય ભટકવાની જરૂર જ નથી. આપણા તો અસ્થિ ફૂલ ત્રિવેણીમાં પધરાવે આનાથી કોઈ ઉત્તમ તીર્થ હોય જ નહીં. ત્રિવેણીનું જલ ખારું છે ને, એમાં અસ્થિ હાડકા પધરાવે એટલે ઓગળી જાય. આપણને તો ડબલ મુક્તિની અનુભૂતિ થાય. અને સ્વયં દ્વારિકાધીશ કૃષ્ણ જો ભગવાન ઉઠીને આયા વેરાવળ પ્રભાગ
બાલકા મોક્ષ લેવા આવે તો આપણે ક્યાંય બીજે ભટકવાની જરૂર જ નથી. હું તો કહું પ્રભા ક્ષેત્રમાં વેરાવળની ધરામાં સોમનાથની આજુબાજુમાં જેટલો એરિયો છે આ બધા એરિયામાં જે કોઈ જન્મને લઈને આવ્યા એને લેવા મારો ઠાકોરજી આવે આવે ને આવે, કારણ કે ભગવાન સ્વયં અહીંયા મોક્ષ લેવા આવ્યા. જેની પાસે આપણે મુક્તિ માગીએ એ ભગવાન અહીંયા મુક્તિ લેવા આવ્યા. પવિત્ર ભૂમિ આપણે જ્યાં જન્મ લઈને આવ્યા એનાથી મોટું કોઈ તીર્થ ન હોય, મા બાપ થી મોટા કોઈ ભગવાન ન હોય. ઘરમાં દીકરી હોય ને જન્મ લઈને આવી હતી, હું એમ કહું એનાથી મોટા કોઈ માતાજી ન હોય મારા વાલા. હા દીકરી દેવો ભવ. અને આ જગતમાં જેટલું દીકરીઓને મા બાપનું પેટમાં બરે એટલા પરણી છઠ્ઠે મહિને નોખા થાય અને ન બળે આપણું પેટમાં. ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું, સોનાની નગરી દ્વારકામાં ઉલ્કાપાત થવા લાગ્યો, ધર્મની ધજા મંદિર ઉપર ફરકશે. પીપળાને કીધું તારા થડમાં પ્રાણ છોડીશ, જગતમાં જેટલી મારી પૂજા એટલી તારી પૂજા. પિતૃ આ પીપળામાં નથી પણ મૂળે બ્રહ્મા મધ્ય વિષ્ણુ અગ્ર શિવ રૂપાય છે. એવા ભગવાન દુર્વાસાની પરીક્ષામાંથી પસાર થઈ ભાલકા એવા ત્રણ પદ્મને ધારણ કર્યું, જરા નામના પારાધીએ બાણ ચડાયું. કોઈ પશુ જાણીને ભગવાનને જોવા જાય બાણ છૂટ્યું, છૂટેલું બાણ ભગવાનના ચરણમાં લાગ્યું. શણગારેલો દેવતાઓનો રથ આવ્યો. ચૈત્ર સુદ એકમનો દિવસ મધ્યાહન સમય બપોરે 2:32 જગતનાથ જગદીશ્વર શ્રી હરિ દ્વારિકા દીશ કૃષ્ણ નંદ નંદન લાલ યશોદા લાલ આ ધરતી છોડી ભગવાન સ્વધામ જાય. આવો પ્રભુના નામનો જય ઘોષ કરીએ. સોનાની નગરી દ્વારિકા ને સમુદ્ર બોળી દીધો. ગોપી ગોવાળો આવ્યા, પથ્થરના બની ગયા. ગોપીઓ જલ બની ગઈ જેને ગોપી તળાવ કહીએ, ગોપીઓ માટી બની ગઈ જેને આપણે ગોપી ચંદન કહીએ. નંદ યશોદા પાછા વળ્યા તો ભગવાને કીધું હવેના સમયમાં વ્રત માવતરો બેઠા હશે, મારા જેવા યુવા વર્ગ જવા લાગશે. જે જોઈએ છીએ જેને જવાની જરૂર છે એ મૃત્યુ નથી પામતા, જેને જવાની જરૂર નથી એવી વ્યક્તિઓ મૃત્યુ પામે. ભગવાન ને કેજો આવું જોવા ના દેતો અમને. છેલ્લે પરીક્ષિત રાજાને કહે જોઈ લે આ તક્ષક નાગ તને દંશ દેવા આવ્યો. સુખદેવજી કહે હવે પાટલા યજમાનો બેસી જજો, 11 વખત હમણાં આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ કરશું. મુખ્ય યજમાન આવી ગયા કે નથી આવ્યા? હનીશભાઈ ને રાજ પરિવાર આવી ગયા છે કે નથી આવ્યા? સામે બેસી જજો બધા, છેલ્લી 10 મિનિટ છે, કથાને વિરામ આપું છું. પાટલા દરેક યજમાનો પલોટી બારીને બેસી જાય. જે બહેનો છે એ માથે ઓઢી લેજો. આપણે આપણા પિતૃઓને શ્રદ્ધાંજલિ આપશું. છેલ્લી 10 મિનિટ તમારી મારી, પછી જે કંઈ સન્માન હશે એને કરી અને પોથીઓને અહીંયાથી વિદાય આપશું. 11 વખત આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ કરશું. રાજ પરિવાર પણ આવી જાય બેઠો, ત્યારથી સૂચના આવી છે ઘડીએ ઘડીએ રાહ જોવામાં આવશે નહીં. પ્રભુ પ્રાર્થના 7 દિવસની કથા. દરેક 28 પોથીના યજમાનો તન મન અને ધનથી જે કંઈ આપે આ ભાગવતજીનું કાર્ય કર્યું છે. એ ભાગવતજીને આપણે અહીંયાથી વિદાય આપશું, પિતૃઓને વિદાય આપશું. વાંસની લાકડીમાં રહેલા આપણા પિતૃઓને કહેજો 7 દિવસની ભગવત કથા. 1/2 દિવસ તમને વધારે આપ્યો છે મેં પોથી યાત્રા માટે, બાકી તો પૂર્ણાહુતિ કાલે જ થઈ ગઈ હોય. 7 દિવસની કથા. ફોટામાં રહેલા પિતૃઓ, વાંસની લાકડીમાં રહેલા પિતૃઓ, જુવારામાં પાણી પાઈને બેસાડેલા પિતૃઓ, એ દરેક પિતૃઓને હાથ જોડી કહેજો તન મન અને ધનથી જે અમારા પરિવારે આ ભાગવત કથા કરી છે
આ 7 દિવસ માં અમારાથી જે કઈ બન્યું છે અમે આજના દિવસે તમને સમર્પિત કરવા જઈ રહ્યા છીએ. 2 મિનિટ માટે કથામાં ધ્યાન આપજો. પ્રાઇવેટ કથા હોય તો મારી પૂર્ણાહુતિ કેવી છે બધાને ખબર છે, પરિવારને મેં સ્ટેજ ઉપર બેસાડ્યો, પણ આ તો સમૂહ કાર્ય છે. તોય છતાં મારી જે પ્રણાલિકા છે વિધિની જાળવી રાખું છું. જો 2 પ્રશ્ન કર્યા છે સુખદેવજી મહારાજ ને પરીક્ષિત રાજાએ કે જીવનને મંગલમય બનાવવા શું કરવું, બીજું જેનો મૃત્યુ નજીક હોય એને શું કરવું, એ 2 નો જવાબ આવી ગયો છેલ્લા દિવસે. 7 દિવસમાં મારો આવી ગયો. પણ મેં કીધું ને આપણને કથામાં ઇન્ટરેસ્ટ ઓછો હોય અને જે બેસાડે એ જ સાંભળી નથી શકતા એનો અમને અફસોસ છે, દુઃખ છે. અવડા ખર્ચા કરીએ છીએ. ગરદણીને પૂછો કે ઋષભદેવજી કોણ, ભરતજી કોણ, તો એ ખબર નથી હોતી, તો પછી કથાની જરૂર ક્યાં આવે છે. બલિરાજા કોણ, તો કે એ ખબર નથી. કપિલ મુનિના મા બાપ કોણ, એ ખબર નથી. બેસાડવી છે કથા, યવન કરવા આવે મહારાજ તો આપણને બીડું અમવામાં જ ઇન્ટરેસ્ટ હોય બસ, બાકી એકમાં ન હોય. અને એના કરતા આવેલાને જમાડવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય. સત્યનારાયણની કથામાં સહસ્ત્ર નામ ચડાવવામાં ઇન્ટરેસ્ટ ન હોય કે જેનાથી આપણને પુણ્ય મળે, જેના માટે ભેગા થયા, આપણે તો જટ બધાને શીરો ખવડાવવામાં ઇન્ટરેસ્ટ હોય. ભલે બધું સાચવવું જોઈએ પણ આની અંદર એ બધું છે, એમાં આ નથી, આમાં એ બધું છે. તો આવી કોઈ ભૂલ થઈ હોય તો એની માફી માંગવી પડે, કારણ કે આ તો પરબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે. નિગમ કલ્પતરો ગલિત ફલ સુખ મુખાદિ દ્રવ્ય સંયુક્ત. આજે મનમાં લઈને એ ફરતા એવું ફળ આપનારું છે આ. અમે તો આશીર્વાદ આપી શકીએ, બાકી અમારું એ શું કરે અમને ખબર નથી. તો આવો પેલા વહેલો જવાબ આપે છે કે જીવનને મંગલમય બનાવવા શું કરવું. રાજા ભગવત કથા ભગવત કાર્યથી કૃષ્ણ કથા સાંભળવાથી તારું જીવન મંગલમય બન્યું છે. જો કથા બેસાડે ને એના કરતા ડબલ પુણ્ય સાંભળવા વાળાને છે. શાસ્ત્રમાં કીધું કે એ સમય પોતાનો અમૂલ્ય કિંમતી કાઢીને અહીંયા 3 કલાક બેસે છે. પોતા માટે જેની પાસે સમય નથી ભગવાન માટે કાઢે છે. બીજું કીધું જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું. આપણને ખબર જ છે કે ગમે તેથી આપણી આંખ બીચાઈ જશે તો આ બીજા માટે જે કરીએ છીએ આપણા માટે આપણે નથી કરી શકતા. જીવનની અંદર રોજ આપણે મરીએ, રોજ જન્મીએ. રાત્રે સુઈ ગયાનું નામ મૃત્યુ માનજો, સવારે જાગવાનું નામ નવો જન્મ માનજો. તો રાત્રે મરતા પહેલા પથારીમાં 5 વાર કેજો શ્રી કૃષ્ણ શરણમમા, ને સવારે નવો જન્મ લઈ આવો ત્યારે કેજો શ્રી કૃષ્ણ શરણમમા. ઘરમાં ઉઠી બધાને જય શ્રી કૃષ્ણ કરજો. આટલું તો આપણાથી થાય કે ન થાય, પતિ દેવ બોલે કે ન બોલે, 5 દી પ્રેક્ટિસ પાડજો, 6ઠે દી એની મેળે બોલશે. ઘણા ઘરમાં ટેવ હોય, જય શ્રી કૃષ્ણ બોલે પછી ચા પીવે, જય શ્રી કૃષ્ણ હામો જવાબ આપે પછી જી જમે. પ્રયત્ન કરો એનું ફળ મળશે, મળશે ને મળશે. એનાથી વિશેષ તમને એમ છે કે હું મોબાઈલમાં અલારામ મૂકું ને મને મોબાઈલ જગાડે છે, અલારામ નહીં તો કોઈક ગુજરી ગયું એની પાસે વગાડજો, એ ઉભો થાય તો સારું. પણ એક વાર ઓશિકાને તમારા તકિયાને કહીને હુંજો કે શ્રી કૃષ્ણ શરણમમાં, મારે 4 વાગે બહાર જવું છે, મારા ઠાકોરજી મને ઉઠાડજો. એટલે 100% એક વાર ટ્રાય કરજો, ઓશિકાને કહેજો શ્રી કૃષ્ણ શરણમમાં, આ ઓશિકું તકિયો નહીં, મારા કૃષ્ણનો ખોળો છે, એમાં હું માથું રાખીને સૂ છું અને મારે 4 વાગે પ્રભુ તમારા બાળકને બહાર જવું, જો બાપ બનીને ભગવાન ન ઉઠાડે તો મારા ઠાકોરજીને ઠાકોરજી ન કહેતા. હા, જેના ઉપર કલયુગના જીવનો ભરોસો છે એ આપણને કામ નથી લાગતું, જેના ઉપર નથી એ આપણને કામ લાગે છે. પૈસા પૈસા બહુ કર્યું તો 2015માં ના કીધું કે લાલ કલર ગયો, પીળો કલર ગયો, ગુલાબી ગયો, હજી કેટલા જાહે. જેના ગયા એની દશા તો હું થઈ એ જ સમજતા. આજે જગતનો જીવ તમારી પાસેથી લઈ જાય એ ભગવાન આપવા વાળો છે.
પછી પરીક્ષિત રાજાની છેલ્લી કસોટી કરે સુખદેવજી કે આ તક્ષક નાગ તમે દંશદેવા આવ્યો તો તને આમાં કેના દર્શન થાય, તને મારવા આવ્યો કરડવા, તને કોના દર્શન થાય? જાગડી એમ કહી દે ને કે મને મારો કાળ દેખાય, મને મારું મૃત્યુ દેખાય તો પૂર્ણાહુતિ સુખદેવજી કરાવે નહીં. પણ સર્પને જોઈ પ્રશ્ન કર્યો કે આમાં તને શું દેખાય, તને મારવા આવ્યો એમાં? તો મને ખબર પડે કે મેં તને કથા સંભળાવી, લેખે લાગી કે નથી લાગી 7 દિવસ? તો પરીક્ષિત રાજાએ જવાબ આપ્યો, જેના વંશજ પાંડવો હોય, જેનો બાપ દાદો અર્જુન હોય, જેની માં દાદી કુંતાજી હોય, સુભદ્રાજી હોય, અને જેને અમારા મામા કૃષ્ણની કથા સાંભળી હોય, એના હરપમાં એનું મૃત્યુ ન દેખાય, એને તક્ષક નાગમાં એનો કાળ ન દેખાય, પણ આ કાળા સર્પમાં મને મારો કાળ નહીં, મારા કૃષ્ણના દર્શન થાય. આવ મને કરણ તમારે બધા બોલવાનું, આંખ બંધ રાખજો, ખાસ પાટલા યજમાનો ખાસ ભગવાન આરે થોડી વાર કનેક્ટેડ થઈ જાઓ અને આંખ બંધ રાખીને જો સાચા હૃદયથી બોલશો ને ઓમ નમો ભગવતે વાસુદેવાયનમાં જન્ય જન્ય પોથી મૂકી છે એને 100% એક સફેદ પ્રકાશ અહીંથી જવા જતો જોવા મળશે. કૃષ્ણ તમને તમારી બંધ આંખમાં દર્શન આપશે કે તારી કથા હું સ્વીકારીને લઈ જાઉં છું. આટલા જણા છે પણ કોકને જ અનુભૂતિ થશે, જેને થશે એની આંખમાંથી સે ધીમે ધીમે પાણી નીકળતું થશે. મારો કૃષ્ણ તમારા પિતૃને લેવા આવે છે. 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ બોલશું. આંખ બંધ પ્રયત્ન કરો ભગવાન આરે જોડાવાનો. પરીક્ષિત રાજા બોલે, તક્ષક નાગ કરડવા આવ્યા અને હું જયારે કહું ત્યારે આંખ ખોલજો. આવો 11 વખત. દરેક પાટલા યજમાનો પોતાના પિતૃ, કોઈના ભાઈ ગુજરી ગયા હોય, કોઈના મમ્મી પપ્પા ગુજરી ગયા હોય, કોઈના દાદા દાદી ગુજરી ગયા હોય, કોઈની બેન ગુજરી ગઈ હોય, જે ગુજરી ગયા હોય એને યાદ કરો. ચૈત્ર મહિનો આજે 8મી તિથિ, આપણે એને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. પેલા હું બોલીશ પછી તમારે બોલવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો બધા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તમારા ગયેલા પિતૃ અને જેના ખોળે તમે રમીન મોટા ત્યાં મા બાપ ને યાદ કરો, એ તમારો ભાઈ ગુજરી ગયો હોય એને યાદ કરો, તમારી બેન, તમારા દાદા દાદી, કેવાનું તન માન અને ધનથી હાલાય લોહાણા મહાજનના આંગણે સમૂહ પોથીમાં અમે ભાગ લીધો છે. હે માં, હે બાપ, હે ભાઈ, હે પરિવારના જીવ, અમે તારા માટે શું કરી શકીએ? પણ આ ભાગવત નું પુણ્ય તને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ. ફરી પાછા ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે આપણા પિતૃઓનો હાથ ભગવાન ને સોંપવા જાય.
તમારા ઘરમાંથી જે તમારો ભાઈ ગયો હોય, તમારા મમ્મી ગયા હોય, તમને જન્મ આપનારી માં, તમારા પિતાજી, તમારા દાદા દાદી, તમારી બેન, દીકરીઓ, નાના બાળકો, આવો આપણે ભગવાનને સોંપીએ ગયેલા જીવોને. ત્રણ વાર આપણે હરિઓમ શબ્દ બોલશું, તમારી આંખની સામે ભગવાન નો પ્રકાશ જોવા મળે. પહેલી વાર હરિઓમ બોલો એટલે આપણા પિતૃઓ ચોથી ગાંઠમાં આવે, બીજી વાર હરિઓમ બોલો એટલે આપણા પિતૃઓ સાતમી ગાંઠમાં આવે, છેલ્લી વાર હરિઓમ બોલો એટલે તમારા પિતૃને લઈ ભગવાન વૈકુંઠમાં જાય. આવો પહેલી વાર હરિઓમ બોલીએ, આપણા પિતૃઓને કૃષ્ણ જન્મ તરફ લઈ જાય. બોલો છેલ્લી વાર હરિયો બોલો એટલે તમારા પિતૃઓને ભગવાન ના દર્શન થાય અને એને લઈ પ્રભુ વૈકુંઠ માં જાય. વિમાન આવ્યું, પરીક્ષિત રાજા નો હાથ પકડે, તક્ષક નાગ દંશ આપે, આપણા પિતૃઓ ને ભગવાન ને સોંપી હાથ આપી આલો. બોલો પરીક્ષિત રાજા ને ભગવાન લેવા આવ્યા, તક્ષક નાગે દંશ દીધો. દરેક પોતાની પોથીજીને પગે લાગજો, બેઠા બેઠા હાથ જોડીને તમારા વાંસની લાકડીમાં રહેલા પિતૃઓને પગે લાગજો કે અમારાથી જે કંઈ સાત દિવસમાં થયું છે એ બધું અમે તમને સમર્પિત કરીએ. છેલ્લી પ્રાર્થના કરશું એને વિદાય દેશું. આવો તમારા મિત્રોને શ્રદ્ધાંજલિ આપો. પરિવારના જે કોઈ પિતૃઓ તમારા ચરણમાં આવ્યા અમે બીજું શું માંગીએ, હે ઠાકોરજીના આત્માને શાંતિ આપજો. ગુનગુનાવો મારી હારે ક્ષણવાર. હાથ જોડી એની માફી માંગજો ફોટામાં વાસમાં રહેલા પિતૃઓની, કે તમારી જીવતા અમારાથી સેવામાં કોઈ કચાશ રહી ગઈ હોય, તમને કઈ ન કહેવાનું કહેવાઈ ગયું હોય, અમારાથી બોલાઈ ગયું હોય, ભાગવતજીની સામે તમારો પરિવાર તમારી માફી માંગે. તમારા બાળકોને, તમારી દીકરીઓને, તમારા ભાઈઓને, તમારા પરિવારને માફ કરજો મારા વાલા. પિતૃઓની માફી માંગી પછી બીજી માફી કોની આવે? ભાગવતજીની, જે પોથીની તમે પૂજા કરી. સાત દિવસમાં ઝડપથી ઉતાવળે કોઈ પૂજા થઈ ગઈ હોય તો ભગવાન ભાગવતજીને કહેજો અમને માફ કરજો, અમારી ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો. ત્રીજી માફી કોની આવે ભાગવતમાં? જો અહીંથી કોઈ નિરાશ થઈને ન જવું જોઈએ, નારાજ થઈને ન જવું જોઈએ. તમારી પોથી ઉપર બેઠેલા ભૂદેવો બ્રાહ્મણ, એને પણ તમે સાત દિવસમાં કઈ ખીજાઈ ગયા હોય, આમ તૈયારી ન હોય, આમ ના કરાય, આવી કોઈ તમે ભૂલ કરી હોય તો બ્રાહ્મણોની પણ માફી માંગજો. હે દરેક ગોર બાપા ભૂદેવો, અમારાથી કઈ ભૂલ થઈ હોય, કઈ કહેવાય ગયું હોય તો અમને માફ કરજો, અમારા પિતૃઓને મોક્ષ મળે એવા આશીર્વાદ આપજો. બધા ભૂદેવોને બેઠા બેઠા પગે લાગો જેટલા પોથી ઉપર છે બધાને.
શું કહે છે? આનંદ સાથે હું મારા રઘુવંશી લોહાણા સમાજ ને વ્યાસપીઠે થી સારસદ બ્રાહ્મણ તરીકે મારા રામ વીર દાદા જસરાજ જલારામ ને યાદ કરી ખૂબ આશીર્વાદ આપું કે મારો રઘુવંશી સમાજ વેરાવળ નો બહુ સુખી થાય. નાવી નાવી કથાઓ કરે કથા સાંભળીને તમારા પરિવાર નો વંશ આગળ વધે એવા અમને આશીર્વાદ આપજો. અને છેલ્લે જો પૂજા કરવામાં દેરાણી જેઠાણી મોટો ભાઈ નાનો ભાઈ એકાબીજાને દુઃખ થતું હોય ઓલો કરણ અમે લઈ જઈએ, આવું દુઃખ ભાગવત માં નો ચાલે. અહીંયા તમે કોની સામે બેઠા ભૂલી જાઓ તો આવું કોઈ દેરાણી જેઠાણી ભાઈ નાનો મોટો મા બાપ નો અપરાધ થયો હોય, મેં પૂજા કરી લીધી બીજાને દુઃખ થયું હોય તો અહીંયા દુઃખ લઈને અહીંથી ક્યાંય જવાતું નથી, અહીંયા મૂકી દેવું પડે. તો આવા કોઈને જીવનમાં અબોલા હોય એકાબીજા ન બોલતા હોય તો છોડી દેજો. અને તમે અહીંયા ને અહીંયા પાછા ઉભા કરીશ એક મિનિટ માટે એને મળી એને પગે લાગી ભેટીને પાછા તમારી જગ્યાએ બેસી જવાનો આવશે એટલે 5 મિનિટમાં પૂર્ણાહુતિ કરાવીશ. ચાલો ઉભા થાજો, તમે તમારા વડીલોને પગે લાગો, 7 દિવસમાં કઈ ભૂલ થઈ ગઈ હોય તેની ક્ષમા માગજો, દેરાણી જેઠાણી એકાબીજાને પગે લાગી ભેટી જે કઈ મન દુઃખ હોય આવીને ભૂલી જાજો, તમારી બેન દીકરી વડીલોને પગે લાગી પાછા આવીને બેસો. તમારા વડીલોને પગે લાગી મન દુઃખ ભૂલી અને ભેટી ભગવાન આવો કામ આપે પાછું એવી પ્રાર્થના કરજો. ભાગવતજી કથા સાંભળી આશીષ એકાબીજાની ભૂલ થઈ હોય તો માફી માંગી ભેટી લેજો, હસતા મોઢે રહેજો અને પાછા તમારી જગ્યાએ બેસજો આવીને એટલે પૂર્ણાહુતિ ઊંડી નો અધ્યાય ફટાફટ વાંચી દો. ભાઈ ભાઈ ને મળજો, વડીલો ને ભેટજો, એકાબીજાની ક્ષમા માંગજો. ચાલો એકાબીજાને મળી ભેટી ભૂલ ચૂક
બેન ભાઈ ને આશીર્વાદ આપજો, ભાઈ ના દુખણા લેજો બેનો, તમારો ભાઈ બહુ સુખી થાય એવા અમે આશીર્વાદ આપશું. ચાલો એકાબીજાની માફી માંગી તમારી જગ્યાએ બેસજો બાજા, ફટાફટ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ બધા. પાંચ મિનિટ પછી હું બોલાવું, આ બધા બેસી જાઓ. ચાલો ફટાફટ. અને આ પૂર્ણાહુતિમાં કોઈ કરાવે કે ના કરાવે, પણ હું આજે વર્ષોથી આ મારી પ્રણાલિકા છે, હું આ કાર્ય કરાવું જ છું એક સાંસદ તરીકે. ચાલો દરેક બેસી જાય ગ્રાઉન્ડમાં. જે કઈ કાર્ય કર્યું છે આપણે આપણા પિત્રોને સમર્પિત કરશું. ચાલો બધા બેસી જાઓ ફટાફટ. મન દુઃખ વાદ વિવાદ ઝઘડા બધા અહીંયા મૂકીને જવાનું છે. દરેક પાટલા યજમાનો. અને હવે છેલ્લે આ કાર્ય જે સાત દિવસનું થયું છે એની અંદર તમે એકાબીજાની માફી માંગી લીધી, એકાબીજાને માફ કરી દીધું. હાલાય લોહાણા મહાજન વેરાવળ દ્વારા ચાલતી કથા હવે હું વિનંતી કરીશ, પ્રમુખ ઉપપ્રમુખ અને મહાજન કમિટીના સભ્યો જેટલા હાજર હોય, વિક્રમભાઈ અમારા મુકેશભાઈ બધા સ્ટેજ ઉપર આવો, અહીંયા હાજર હોય સમિતિ વાળા બધા, પ્રમુખ સાહેબ ઉપપ્રમુખ સાહેબ બે આગળ, બાકીના બધા સાથે ઉભા રહેશે. અને વેરાવળ લોહાણા મહાજન આંગણે થતી ભાગવત કથા હવે મહાજન આવેલા અતિથિઓ, તમે જે અહીંયા 28 પોથી વાળાએ સહયોગ આપ્યું છે, મહાજન હવે તમારી માફી માગવા જઈ રહ્યું છે સાત દિવસની કથામાં. ફટાફટ બેસી જાઓ, ઉદાર મને આપણે મહાજનને માફ કરવાનું છે. સાત દિવસમાં આપણને સાચવા હોય ન સાચવા હોય, આજે મહાજન તમારી ક્ષમા માગશે. વિક્રમભાઈ મુકેશભાઈ આગળ આવો સ્ટેજની સાથે, સમિતિના દરેક સભ્યો જેટલા હાજર છે એટલા આમ આગળ આવી જાઓ. હા વિક્રમભાઈ આવી ગયા, આવો સાહેબને કહી આવી જાઓ તમે પણ આ બાજુ. ચલો મહાજન હાથ જોડી ઉભો રહેશે. 28 પોથીના યજમાનો સાત દિવસની અંદર સમૂહ કથામાં વેરાવળ લોહાણા મહાજન તમને સાચવી શક્યું હોય ન સાચવી શક્યું હોય, જમવામાં અહીંયા કથામાં ક્યાંય અગવડતા પડી હોય તો વેરાવળ લોહાણા મહાજન હાથ જોડી તમારી ક્ષમા માંગે. ઉદાર મને મહાજનને માફ કરજો અને મહાજન આવા નવા કાર્યો કરતું રહે એવા તમે વેરાવળ લોહાણા મહાજનને આવેલા દરેક અતિથિઓ મહાજનના સભ્યો આશીર્વાદ આપજો. અને મહાજન તમારી ક્ષમા માંગે, સાત દિવસમાં અમારી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. આવો સીતા મુખડે જાજો રે, સીતા મુખડે જાજો. વેરાવળ લોહાણા માજના આંગણે આવેલા તમામ મહેમાનો સાત દિવસમાં કોઈ સચવાણા હોય ન સચવાણા હોય, ક્યાંય તમને અગવડતા પડી હોય તો મહાજન હાથ જોડી તમારા ચરણોમાં વંદન કરે. મહાજનને ઉદાર મને માફ કરજો, મહાજન આવું ને આવું કાર્ય કરે. બધા હાથ જોડો મહાજનના સભ્યો, તમે બધા હાથ જોડી જય શ્રી કૃષ્ણ કરી મહાજનને માફી આપો. અને વેરાવળ મહાજનમાં પણ આવો ના આવો સંપ રહે એવી ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના. જેટલા સમિતિના સભ્યો સ્ટેજ ઉપર છે વડીલોને પગે લાગી લેજો, એકાબીજાને ભેટી લેજો, મારા ઠાકોરજી આવા નવા આશીર્વાદ તમને આપે.
એવા ભગવાન પિતૃ અહીંયાથી વિદાય લઈ આપણે કથાને વિરામ હમણાં 5 મિનિટમાં આપીએ. અમારા શોભાબેન 2 શબ્દ કહેશે અને અશોકભાઈને એક જાહેરાત કરવી છે એ કરશે. આ 5 મિનિટ માટે બેસો, હમણાં કથાને વિરામ આપશે અને માજન દ્વારા વ્યાસપીઠનું ભૂદેવોનું સન્માન, ત્યારબાદ જે કોઈ પોથી યજમાનો છે કથા 7 દિવસ ત્યાં શ્રવણ કરવા આવ્યા છો એને અથવા જે કંઈ દાન દેવું હોય એ બધા સ્ટેજ ઉપર આવીને આપી શકશો. હા, અશોકભાઈ પહેલા જે ભાઈજી જાહેરાત હોય કરી દો. કેતનભાઈ પેરાણી શાસ્ત્રીજીના સુંદર અને અલૌકિક શબ્દો સાથે આપણે આ 7 દિવસની ના એક મહાયજ્ઞની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. જાહેરાત એટલી જ છે કે આજે લગભગ વાતાવરણ એવું થઈ ગયું છે કે લગભગ બહેનોના આંખમાં આંસુ છે, એમ લાગી રહ્યું છે કે એક વસમી વિદાયની પળ જે 7 દિવસ સુધી બહોળા પ્રમાણેની અંદર જ્ઞાતિજનોએ જ્યાં મહાયજ્ઞનો ભક્તિરૂપી લાહો લીધો છે એ અલૌકિક છે, ને એના માટે આપ સૌને લોહાણા મહાજન વતી સતસત વંદન પ્રણામ, શાસ્ત્રીજી અને એની ટીમને ખાસ વંદન સાથે પ્રણામ અસ્તુ. બધાને જય શ્રી કૃષ્ણ. અમારા બંનેનો સ્વભાવ બહુ ગરમ છે. વિક્રમનો તબિયતને હિસાબે કોઈને પણ કાંઈ પણ કહેવાયું હોય, કોઈને પણ કંઈ પણ તકલીફ પડી હોય, અમે બે તમારા નસ્ત કરીને માફી માગીએ છીએ. પ્લીઝ માફ કરી દેજો, પ્લીઝ માફ કરી દેજો, પ્લીઝ માફ કરી દેજો. તમે અમને ચાલો કથાને વિરામ તરફ લઈ જાય. 5 મિનિટ આપ બેસો બધા. છેલ્લો એક ઊંડીનો અધ્યાય હું કરી અને કથાને વિરામ આપીશ. 5 મિનિટમાં હમણાં 5 મિનિટ બેસી જાવ કન્યા, 5 મિનિટ જ અહીંયા બેસી જાવ. હા, એક અધ્યાય ઊંડીનો લઈ લે. પરીક્ષિત રાજાને મોક્ષ આપ્યો, પાછળ રહેલા ખોડિયાને તક્ષક નાગે દંસ આપ્યો. જન્મે જે સર્પ યજ્ઞ કરે ત્યારે તક્ષક નાગ ઇન્દ્રાસનને વિટાઈને બેસી ગયો. ઇન્દ્રાસન સહિત બોલાવે, યજ્ઞ બંધ કરાવ્યો. વડલાના પત્રમાં ભગવાને માર્કંડ મુનિને દર્શન આપ્યા. વટસ્ય પત્ર સુપુટે સયાનમ બાલમુકુંદમ મનસા સ્વરામી. આમ ભાગવત 335 અધ્યાય અહીંયા પૂર્ણ થાય. કલયુગમાં જે બને છે આપણે જોઈએ છીએ. અને છેલ્લે હુંડીનો અધ્યાય, 7 દિવસની કથાનો ક્ષાર. પહેલા દિવસની કથા, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને વૃંદાવનમાં નારદજીનો સમાગમ થયો. ભગવત કથાથી જગતના જીવોમાં એનો આશ્રય થયો. આત્મદેવ પુરતસ્મન્ય સર્વ વેદ વિશારદ, આત્મદેવ બ્રાહ્મણ પત્ની ધુંધુલી ધુંધકારી દીકરો ગૌકર્ણ એક ભગવત કથા દ્વારા જીવને તારે છે. પ્રથમ સ્કંદમાં કીધું શિવજી મહારાજ ભવાની સતી કથા સાંભળે પોપટનું બચ્ચું સાંભળી નીકળું, સુખદેવજી તરીકે પ્રાગટ્ય થયું. સુખદેવજી મહારાજ ઘરબાર છોડી નીકળી ગયા છે. કુરુક્ષેત્રના રણ સંગ્રામમાં યુદ્ધ થવા લાગ્યું. જ્યારે ભગવાન પધાર્યા, ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું, પરીક્ષિતનો જન્મ થયો. શ્રાપ લાગ્યો ગંગા કિનારે, પરીક્ષિતજી કથા સાંભળવા આવ્યા છે. દ્વિતીય સ્કંદમાં કીધું નમઃ પરસ્મે પુરુષાય તુભ્યમ, ભગવાનની 5 પ્રકારની લીલા, ચતુર્શ્લોકી ભાગવત. અત્ર સ્વર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઈશાનુનુક સ્થાન મનવંતર. ત્રીજા સ્કંદમાં કીધું સ્વયંભૂ મનુ સતરૂપા રાણી, 3 દીકરી આકૃતિ દેહુતિ પ્રસૂતિ, દેહુતિના ખોડેથી ભગવાન કપિલ નારાયણ તરીકે જન્મ લઈ શંખ્ય શાસ્ત્રનું ગાન આપ્યું. ચતુર્થ સ્કંદમાં કીધું અત્રિ મુનિના આંગણે અનસોયાને ત્યાં દત્તાત્રેય તરીકે ભગવાનનું પ્રાગટ્ય થયું. સતી મરણ હર શિબર માંગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. બીજો જન્મ પાર્વતીનો થયો, શિવ સાથે વિવાહ થયા. ધ્રુવજી મહારાજ યમુનાજીને કિનારે ભક્તિ કરવા આવ્યા છે. તથા ગચ્છતે ભદ્રતે યમુના તટ સુચિ. એના વંશમાં બરહી નામનો રાજા પ્રચેતાઓ નારાયણ સરોવર કચ્છમાં આવી ભક્તિ કરી.
પાંચમા સ્કંદમાં પ્રિયવત આત્મકંથ મુનય નામ પ્રિયવત રાજા એને ત્યાં ઋષભદેવજી એના ભરતજી ગંડકી નદીને કિનારે ભક્તિ કરી હરણનો જન્મ થયો જળ ભરત બની ભવસાગરનું વર્ણન કર્યું છે. છષ્ટમ સ્કંદમાં અજામિલ નામનો બ્રાહ્મણ દીકરાનું નામ નારાયણ રાખવાથી તૈરો છે. વર્તાસુર નામનો રાક્ષસ પ્રગટ થયો અહમ હરે તબ પાદે કમૂલમ દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂયા. 49 મૃતગણની કથા કહી પ્રહલાદજીનો જન્મ થયો અર્ણાવત નગરીમાં હિરણ્યકશ્યપના આંગણે ભગવાન નરસિંહ તરીકે પ્રગટ થયા. 8મા સ્કંદમાં ગજેન્દ્ર હાથીને છોડાયો ઝેર શિવજી મહારાજને પીવડાયું વામન તરીકે ભગવાન પ્રગટ થયા બલિરાજાને સુતલમાં લઈ ગયા મત્સ્યનારાયણનું પ્રાગટ્ય થયું. 9મા સ્કંદની અંદર દશરથ રાજાને ત્યાં રામ તરીકે ભગવાન પ્રગટ થયા વનમાં ગયા સીતાજીનું હરણ થયું રાવણને મારી ભગવાન અયોધ્યા આવ્યા છે. 10મા સ્કંદની અંદર મથુરા નગરી 12 વાગે ભગવાનનો જન્મ થયો ભગવાન ગોકુળ આવેલા ભગવાન પુતના અઘાસુર બકાસુર વર્ષાસુર તૃણાવતને મારી કાળી નાગનું નાથન કરી વેણુ ગીતનું ગાન થયું. હેમંતે પ્રથમ માસે ગોપીઓ વ્રત કરે ભગવાન મહારાસ રમે ગિરિરાજને ધારણ કરે મથુરા આવી કંસને મારી ભગવાન દ્વારિકાધીશ કહેવાણા રુક્ષ્મણી જાંબુવંતી સત્યા સત્યભામા કાલિંદી મિત્રવંદા લક્ષ્મણા ચારુસિંહા ભૌમાસુર દૈત્ય રાજાને મારી કૃષ્ણ 16108 પટરાણીના અધિપતિ બૈના રાજસુય યજ્ઞ ભગવાને પૂર્ણ કરાયો સુદામાજીના પૌવા રોગી પરશુરામ જરામાં ભગવાન બધાને મળી ભગવાન વેરાવળ આવી ભાલકા આવી સ્વધામ ગયા પરીક્ષિત રાજાનો મોક્ષ થયો વડલાના પત્રમાં ભગવાનના દર્શન આમ વેરાવળ લોહાણા માજનના આંગણે ચાલતી ભાગવત કથા અને મારી 325મી કથા વાણીને હું વિરામ આપવા જઈ રહ્યો છું. 7 દિવસની કથા પ્રાઇવેટ કથામાં તો મારા નિયમો ઘણા હોય છે પણ સમૂહમાં મેં આમ તો 7 દિવસ કોઈને કીધું નથી એક વાતો કરો તો કેવું પડે પણ તોય છતાં મારા સંગીત વાળા ભાઈઓ કેતનભાઈ જે અત્યારે કથા કરી તમને આનંદ કરાવતા હોય હવે તો એક પ્રણાલિકા થઈ ગઈ વેરાવળમાં તો ખાસ આમ તો દરેક જગ્યાએ લોકો મારી તારીખ લેવા આવે તો પહેલા એમ પૂછે કે મેહુલભાઈ ભેગા છે કે નહીં અને વાત એ સાચી છે કથાને જો અતિ આનંદમાં લઈ જતા હોય તો મારું બ્રહ્માસ્ત્ર જેમ કૃષ્ણ પાસે અર્જુન હતા અને અર્જુન પાસે બ્રહ્માસ્ત્ર હતું એમ મારી પાસે પણ મારો નાનો ભાઈ મારું બ્રહ્માસ્ત્ર છે અને હું સ્વીકારું છું કે મેહુલભાઈ વગરની કથા નકામી છે. એટલે તમે જોઈ શકો છો કે ભાઈઓ ભાઈઓમાં સંપ હોય તો દુનિયાને ઝુકાવતા તમારા ચરણમાં તમને વાર ના લાગે સ્ટેજ ઉપર તમે જોઈ શકો છો અમે બધા ભાઈઓ જ છીએ. ભાઈ ભાઈ ભાઈના પગ ન ખેંચે દેરાણી જેઠાણી એકબીજાનું ખરાબ ના બોલે નણંદ કોઈ દી પોતાની ભોજાઈનું ખરાબ ના બોલે. આજે આપણે જ આપણા ઘરનું બહાર જઈને ખરાબ વાત કરીએ સરવાળે આપણા ઘરને ભોગવવાનો વારો આવે છે. ભાઈઓમાં સંપ રાખજો પરિવારમાં સંપ રાખજો જ્ઞાતિમાં એકતા રાખજો સમાજમાં સ્નેહ રાખજો તો જ આવા કાર્યો દીપશે મારા વાલા સહયોગ વગરના દીપતા નથી. એટલે તોય છતાં અમારાથી કાંઈ કહેવાઈ ગયું હોય તો મારી સંગીતવાળી ટીમ મારા ભાઈઓ બ્રાહ્મણો અડધા તો મારા દીકરાઓ બધા માળિયા પહોંચી ગયા છે કારણ કે હું જાઉં ત્યાં બધી તૈયારી કરી રાખે અહીંયા આવ્યું એમ. અમારાથી કાંઈ કહેવાઈ ગયું હોય તો એક દીકરા તરીકે ભાઈ તરીકે શાસ્ત્રી તરીકે નહીં આ બધી મારી દીકરીઓ એવા આશીર્વાદ આપજો ભાઈને કે કેતનભાઈ આવો ને આવો સરળ રહી આવીને આવી કથાઓ કરતો રહે તમારા બધાનો પ્રેમ જીતતો રહે અને મારા ઠાકોરજી મારી સતબુદ્ધિ રહેવા દે એવી મારે તમારા ચરણોમાં પ્રાર્થના છે. એવા આશીર્વાદ આપજો ને અમારાથી કંઈ કહેવાઈ ગયું હોય તમને ક્ષમા કરજો. આવો વેરાવળ મહાજનના આંગણે મારી 325મી કથાને હું વિરામ આપું. શું કહે છે હે અચ્યુત કેશવ શ્રી રામ નારાયણ Yeah.
હવે વિશ્વાદેવ દેવ ગોવિંદ દામોદર આવો કથાને વિરામ આપીએ. બોલો ગિરિરાજ ધરણ શ્યામ સુંદર યમુને મહારાજ શ્રી મદ ભાગવતજી ભગવાન શ્રી મદ વલ્લભાધીશ કુશાયજી પરમ દયાળ રાજા રામચંદ્ર ભગવાન વીરદાદા જશરાજ જલારામ બાબા સોમનાથ મહાદેવ પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે બોલો જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. ચાલો હવે જે કઈ માજનનું સન્માન હોય એ લઈને કે પેલા ગ્રાઉન્ડ વાળાના હોય જેમ કરવા. અને દરેક પોથી યજમાનો ખાસ યાદ રાખજો કે તમારી પોથી તમારે તમારા ઘરે લઈ જવાની છે, ત્યાં કોઈ ગોર બાપાની જરૂર નથી, લઈ જાઓ તો કોઈ મને વાંધો નથી. હા, અને એ ઘરે જઈ ચાંદલો ચોખા કરી આરતી ઉતારી પ્રસાદ ધરાવી દેજો અને પોથી તમારે તમારા ઘરે જ રાખવાની છે. પછી વાંસ અને જુવાર જે કાંઈ હોય એ બધું ભરતભાઈની સૂચના પ્રમાણે તમારે ત્રિવેણીમાં જઈને પધરાઈ આવવાનું આવશે. હા, અને લક્ષ્મીનારાયણની જે મૂર્તિ છે પૂજામાં એ પણ તમારે રાખવાની છે, ભરતભાઈનું સૂચન છે. અને બાકીનું જે કંઈ તમારે પૂછવાનું એ ભરતભાઈ અહીંયા જ છે, પૂછી લેજો. વાંસ જુવારાને બધું પધરાવવા જવાનું, પોતી જ ઘરે જ રાખવાની છે. એક આ પોતી જે છે એ મેઇન યજમાનના ઘરે 5 મિનિટ જશે અહીંયાથી, અને એ રાખવાની નથી કારણ કે મારે બપોરે 4 વાગે પાછી પધરાવવાની હોય, અને રાખવી હોય તો પછી અનિશભાઈ કાયમી આવવાની તૈયારી છે 3 કલાક મારી બપોર પછી. પણ ઠાકોરજી એવી ઈચ્છા પણ પૂર્ણ કરશે. આમાં મુખ્ય યજમાન બન્યા તો ક્યારેક પાછા ઘરે કરાવશે કરાવશે ને કરાવશે પ્રભુ. સારી ઈચ્છા, હું તો કહું જેટલા પોથી યજમાનો છે બધાની ઠાકોરજી અને સાંભળવા આવવાની બધાની પણ મનોકામના પૂર્ણ કરે. 5 મિનિટ આપના ઘરે એક જ ઘરે જશે. હા, અને પછી ત્યાંથી પરબારી મારા ઉતારે અને ત્યાંથી હું લઈને નીકળી જાય. ચાલો આગળની કાર્યવાહી મેં આવી જાય. ચાલો બધા, ત્યારબાદ આપણે સન્માનનો કાર્યક્રમ છે. હવે આટલા જે સ્ટેજ ઉપર છે એટલા જ રહેજો, હમણાં થોડી વાર કોઈ ઉપર ના આવે એવી વિનંતી છે. એટલે માજન દ્વારા એક સન્માન અહીંયા પૂરું થાય, ત્યારબાદ પોથી યજમાનો શ્રોતાઓ જે કોઈને પણ શાસ્ત્રીજીને દાન દક્ષિણા દેવી હોય, બ્રાહ્મણોને સંગીતવાળા ભાઈઓને, તે અહીંયા સ્ટેજ ઉપર આવી આપી શકશે. છે એટલા જ પછી ઉતરી જજો એટલે હું માજનને બોલાવી લઉં. 5 મિનિટ પહેલા માજન સન્માન કરશે. જલારામ મંદિરના પુજારી શ્રી શાસ્ત્રીજીનું સાલોઢાળી સન્માન કરે છે. સરસ. હવે વિનંતી કે બીજા હમણાં સ્ટેજ ઉપર ના આવે, આ છે એ પૂજા કરી અને નીચે આવી જાય એનું સ્થાન ગ્રહણ કરી લઈ, એ હમણાં થઈ જશે બધું. અને પોથી યજમાનો ખાસ વિનંતી, આપ બેસજો બધા નીચે, ઊભા ન થશો હમણાં, કે શ્રીફળ તમારી પોથી ઉપર જે છે એ આપ ઘેરે પાડતા હોય તો મંદિરમાં પધરાવજો, બાકી એ પણ તમારે પાણીમાં પધરાવી દેવાનું રહેશે. વાંસ અને જુવારા
આજે તમારે ત્રિવેણીમાં જઈ સાંજ સુધીની અંદર પોથી યજમાનોએ પધરાવવાના રહેશે. પાટલા યજમાનોએ હાજર હોય એના કાંડા અત્યારે ભૂદેવો પાસે, તમારા પોથી ઉપર બેઠેલા બ્રાહ્મણો પાસે કાંડા છોડાવી લેજો, અને જેના રહી ગયા હોય બાકી એ ત્યાં પીપળે કાંડું છોડી પાણી રેડી અને આપ પધરાવી દેજો. વાંસ અને જુવારા બપોર પછી એટલે કે સાંજ સુધીમાં દરેક યજમાનોએ ત્રિવેણીની અંદર પધરાવવાના રહેશે. અને શ્રીફળ ઘરે જો તમારે પધરાવવું હોય, પાડતા હોય, તો શ્રીફળ ઘરે પધરાવવાનું મંદિરમાં, બાકી એ શ્રીફળ પણ જલમાં તમારે પધરાવી દેવાનું રહેશે. બરાબર, બોલાવી લો સન્માન માટે. પહેલા વહેલા વેરાવળ લોહાણા મહાજન સ્ટેજ ઉપર પધારે, શાસ્ત્રીજીનું અને બ્રાહ્મણોનું સન્માન મહાજન દ્વારા કરવામાં આવશે. વેરાવળ લોહાણા મહાજન વિક્રમભાઈ, મુકેશભાઈ, અશોકભાઈ, જે કોઈ પણ મહાજનના સભ્ય સ્ટેજ ઉપર આવશે અને શાસ્ત્રીજીનું, બ્રાહ્મણોનું, સંગીતવાળા ભાઈઓનું સન્માન કરશે. ત્યારબાદ પાટલા પોથી યજમાનો સ્ટેજ ઉપર આવી બ્રાહ્મણોને, શાસ્ત્રીજીને જે કાંઈ દાન દક્ષિણા દેવી હોય શ્રોતાઓ એ આપી શકશો. પહેલાં મહાજન સન્માન કરી લઈએ, ત્યારબાદ બધા સ્ટેજ ઉપર આવજો. અને અમે જ્યાં સુધી ન કહીએ ત્યાં સુધી અહીંથી પોથી તમારે લેવાની નથી, દરેક પોથી અહીંયા ગ્રાઉન્ડમાં આવશે. આરતી તમારે તમારા ઘરે જઈને કરવાની છે. ભૂદેવને લઈ જાઓ તો કોઈ વાંધો નહીં, લઈ જાઓ તો સારું, બાકી ચાંદલો ચોખા અને આરતી તમારે તમારા ઘરે જઈને કરવાની છે. સર્વપ્રથમ તમે કાયા ઉપર જો એક ન્યાથી તમે આતે વિતરણ કરતા જાવ. શાસ્ત્રી શ્રી કેતનભાઈ નું સન્માન વેરાવળ લોહાણા મહાજન આજરોજ કરે છે. શાસ્ત્રીજી નું સાલો ઢાળી ચિત્રજી ભદ્રાવી અને ભેટ વેરાવળ લોહાણા મહાજન આજરોજ શાસ્ત્રીજીને અર્પણ કરે છે. એવી જ રીતે શાસ્ત્રી શ્રી મેહુલભાઈનું સન્માન વેરાવળ લોહાણા માજન કરે છે. એવી જ રીતે મનીષભાઈ શાસ્ત્રીજી અને નામ બોલું એ ઝડપથી ઉભા થતા જાય. તમે અહીંયા આવી જાઓ સેન્ટ્રલમાં બે, અને એક એક જણાની આવતો જાઓ એટલે શૂટિંગ થતું જાય. મુકેશભાઈ, વિક્રમભાઈ વચ્ચે ઊભા રહી જાઓ આગળ. હા, અને એક એક વ્યક્તિની આવી જાય તારી. હાલો, મનીષભાઈનું સન્માન વેરાવળ લોહાણા મહાજન આજરોજ સાલ ઉઢાડી ચિત્રજી પધરાવી અને ભેટ અર્પણ કરે છે. ત્યારબાદ દીપદાદા ઊભા થઈ જાય. ચાલો આ ઝડપથી એટલે. ત્યારબાદ ધવલભાઈ ને હાજર થઈ લાઈનમાં. અને
દીપ દાદા ઉભા રહ્યો, આ હરેશભાઈ નું કવર પણ દીપ દાદા ને અપાવી દો. હા, હરેશભાઈ અત્યારે હાજર નથી, એનું સન્માન દીપભાઈ સ્વીકારી લઈ હરેશભાઈ નું ભેટ કવર અને મુમેન્ટો અને સાલ હરેશભાઈ વતી એમના દીકરા દીપ દાદા સ્વીકારી લે. ચાલો જાનકી બાપુ. હા, અને આ નેક્સ્ટ માં એમ એ ધવલભાઈ નું ત્યાં પહોંચી ગયું. હાલો ચાલો જાનકીભાઈ. ચાલો મહેશભાઈ વયા જાય. ચાલો ચિંતનભાઈ, આ ભાવના બેન નો નથી, ગેરહાજર છે ને એના છે. અમિતભાઈ, જયભાઈ વયા ગયા ને એના છે. આવો જ હવે નિરાલી સ્ટુડિયો ઉના લાલભાઈ ગંગદેવ સ્ટેજ ઉપર વધારે, એમનું સન્માન વેરાવળ લોહાણા મહાજન લાલભાઈ ગંગદેવ અને એનો પૂરો સ્ટાફ જેને આ કાર્યની અંદર પૂર્ણ સહયોગ અર્પણ કર્યો છે. અને અમારી દરેક ભાગવત સપ્તાહની અંદર નિરાલી સ્ટુડિયો લાલુભાઈ એનું ગ્રુપ એક પરિવારના માધ્યમથી, એક કોઈ શૂટિંગવાળા કે વિડીયોગ્રાફર તરીકે નહીં પણ પારિવારિક નાતે એ દરેક કાર્યની અંદર સહકાર આપે છે. તો હું વિનંતી કરીશ લાલાભાઈ, અને એમનું સન્માન વેરાવળ લોહાણા માજન કરે છે. વેરાવળ લોહાણા મહાજન પધારેલ મહેમાનોનું મોમેન્ટો આપી અને સન્માન કરશે. કિરીટભાઈ ભીમજાણી સદગુરુ આશ્રમ સ્ટેજ ઉપર પધારી જાય. તમે ન્યાજ ઉભા રહ્યો, મુકેશભાઈ વિક્રમભાઈ ન્યા સાઈડમાં છે. હા, ખાલી એટલે પોતીજી ખુલ્લા રહી. કિરીટભાઈ ભીમજાણી સદગુરુ આશ્રમ સ્ટેજ ઉપર વધારે. જયંતભાઈ ગેરિયા હાજર હોય સ્ટેજ ઉપર વધારે. અરે અરે, આવી જાઓ આવી જાઓ. કિરીટભાઈ ભીમજાણી જયંતભાઈ ગેરિયા, અને વિનંતી કરીશ વિજયભાઈ વેલજીભાઈ જુંગી અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા માટે પધારે. વિજયભાઈ વેલજીભાઈ જુંગી જો ઉપસ્થિત હોય. ચાલો જે કોઈને હવે શાસ્ત્રીજીનું માજનનું સન્માન કરવું હોય, હવે સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ વેરાવળ અહીંયા શાસ્ત્રીજીનું અને માજન પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીનું સન્માન કરશે એટલે અહીંયા હાજર રહી વિક્રમભાઈ મુકેશભાઈ સ્ટેજ ઉપર રહી. સ્વામિનારાયણ સત્સંગ સમાજ વેરાવળ અહીંયા શાસ્ત્રીજીનું અને માજનનું સન્માન કરવા ઈચ્છે છે. ચાલો પોથી યજમાનો શ્રોતાઓ ગ્રાઉન્ડમાં આવી જાય. જલારામ મંદિરના પૂજારી સ્ટેજ ઉપર આ પધારે લોહાણા મહાજન એનું સન્માન કરશે.
જે કોઈને વસ્ત્રદાન ભેટ દક્ષિણા બ્રાહ્મણોને શાસ્ત્રીજીને અર્પણ કરવાની હોય તે સ્ટેજ ઉપર આવી જાય. સર્વપ્રથમ સિંગાડા પરિવાર નરેન્દ્રભાઈ સિંગાડા આ કથા પ્રસંગે પોઠી યજમાન શાસ્ત્રીજીનું ભેટ દાન દક્ષિણા અને વસ્ત્રદાન અર્પણ કરી અને બ્રાહ્મણોનું સન્માન કરે છે. રાજ પરિવાર મુખ્ય યજમાનનું સન્માન બ્રાહ્મણોનું શાસ્ત્રીજીનું થઈ ગયું છે. હવે પોઠી યજમાનો આવશે તે શાસ્ત્રીજીને સિંગાડા પરિવાર વસ્ત્રદાન અને ભેટ અર્પણ કરે છે. માજનનો સન્માન કાર્યક્રમ આ પૂરો થાય આપ આપનું સ્થાન ગ્રહણ કરજો. જે કોઈ પણને અને વિનંતી સ્વયંસેવક ભાઈઓ બે સ્ટેજ ઉપર ઊભા થાય એટલે એક એકને નીચે ગરદી સ્ટેજ ઉપર ન થાય. ઓલી બાજુથી આવવાનું અહીં આ સાઈડથી ઉતરતા જાય, ઓલી સાઈડથી આવવાનું આ સાઈડથી ઉતરતા જાય. આ બાજુ ઉભા રહેજો એક સભ્ય, આ બાજુથી ઉતરતા જાય એ સાઈડથી આવવાનું છે. જે કોઈને પણ બ્રાહ્મણોને સંગીતવાળા ભાઈઓને શાસ્ત્રીજીને દાન દક્ષિણા દેવી હોય તે સ્ટેજ ઉપર આવી જાય. પોથી યજમાનો પાટલા યજમાનો અને વિનંતી કે સ્ટેજ ઉપર પાછી ગરદી પણ ન કરે. આપને દાન દક્ષિણા દેવાઈ ગઈ હોય તો આપ પાછા નીચે ઉતરતા જાજો. Ha ha ha.